जिला शिक्षा अधिकारी साहेब श्री तेमज जिला प्राथमिक शिक्षा अधिकारी साहेब श्री पीआरसी कोऑर्डिनेटर अने सीआरसी कोऑर्डिनेटर साथे संयुक्त खेलो इंडिया नेशनल असेसमेंट फिटनेस असेसमेंट माटेनी आज रीतनी वीसी करवामां आवी हती। वीडियो कॉन्फरेंस में माननीय एसपीडी साहेब पण जोड़ाया हता, जेओए पण समग्र गुजरात में 100% शाळाओनुं रजिस्ट्रेशन थाय, तमाम शिक्षकों अने आचार्यों पण पोतानुं तालीमी रजिस्ट्रेशन करे अने बाळकोनुं एसेसमेंट पण सारी रीते थाय ए बाबते हाकल करी हती। विशेष मार्गदर्शन आपवा माटे 25 तारीखना रोज डीजी सर आदरणीय संदीप प्रधान सर के जो डिरेक्टर जनरल साइन એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉપક્રમે ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ સુજીત પાનીગ્રહ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, એકતા મેડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુજીત સર જેઓ સીઈઓ ફિટનેસ 365 હોદ્દો ધરાવે છે, જેમાં માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત હતા। એકતા મેડમ જે ફિટ ઇન્ડિયા મિશન ડિરેક્ટર છે। આમ સૌના સહિયારા પ્રયાસથી સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક શાળાના પ્રત્યેક વિદ્યાર્થીનો એસેસમેન્ટ થાય અને એ એસેસમેન્ટના આધારે બાળકની સ્કિલ શું છે એ સ્કિલને શિક્ષક પણ જાણે, પોતાનો તાલુકો પણ જાણે કે મારા તાલુકામાં કેટલી સ્પિરિટવાળા બાળકો છે, મારા જિલ્લામાં કેટલી સ્પિરિટવાળા બાળકો છે અને મારા રાજ્યમાં કેટલી સ્પિરિટવાળા બાબતો છે, કયા પ્રકારની વિશિષ્ટતા છે આ બાળકોમાં, એ બધું આપણે જાણી શકીએ અને આ પ્રયાસ આપણો આગામી દિવસમાં ખેલ મહાકુંભમાં પ્રકાશિત થશે। એનથી આગળ કહું તો કદાચ ઓલિમ્પિકમાં આપણું પ્રતિબિંબ દેખાશે અને આ બધા પાછળ કોણ જવાબદાર છે અથવા કોણ સામેલ હશે તો આપણો પ્રાથમિક શાળાનો અથવા માધ્યમિક શાળાના શિક્ષક જવાબદાર છે। એ બાળકોની પ્રતિભાને આગળ લાવવા માટે એમણે ક્યાંક દિશા આપી, એમણે ક્યાંક ઊંફ આપી, એમણે ક્યાંક પ્રયત્ન કર્યો, બસ આ જ પ્રયત્નને આપણે સફળ બનાવવાની દિશામાં આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે કે ટીચર તરીકે એક બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર ચોપડીનું જ્ઞાન અથવા પોપટીનું જ્ઞાન ભણાવી દેવું એ એટલું પૂરતું નથી, પરંતુ બાળકની સ્કિલને, દાખલા તરીકે તમે સચિન તેંડુલકરની વાત કરો તો એની હાઈટ જોઈને કદાચ ના પાડી દેવામાં આવે કે સચિન તેંડુલકર નહીં રમી શકે તો એની સામે ઇન્ટરનેશનલ અથવા વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યા। લતા મંગેશકરની વાત કરો તો કદાચ ગામમાં ક્યાંક પ્રશ્ન હતો અથવા શરૂઆતમાં પહેલી લાઈનમાં પ્રશ્ન થયો, એનથી આગળ જોઈએ તો અમિતાભ બચ્ચનની વાત કરો તો એ પણ કદાચ રેડિયોના જ્યારે ઇન્ટરવ્યુમાં ગયા ત્યારે એમને કદાચ ખેલ ગણવામાં આવ્યા। આવા ઘણા બધા દાખલાઓ આપણી સામે છે કે જેનાથી ક્યાંક આપણને વિશેષ અબ્રાહમ લિંકનની ક્યાંક વાત કરો એટલે ઘણી બધી હસ્તીઓ જે આપણને ક્યાંક શીખવાડી જાય છે, તો આપણા બધાનો ક્યાંક પ્રયાસ છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે અને ફિટનેસ કાર્યક્રમ એટલે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન હોય તે દિશામાં આપણા બધાનો સહિયારો પ્રયાસ કરે, સમગ્ર ગુજરાત ભારતવર્ષ સૌનું ફિટનેસ સ્વસ્થ બને એના માટે આપણે કેવી ટીપ્સ આપવી જોઈએ તો વોટ્સઅપના માધ્યમથી પણ કદાચ આપણો પદ્માસનનો ફોટો આપણા મિત્રને શેર કરવામાં આવે તો મિત્રને પણ એમ થાય ચલો હું પણ પદ્માસનનો ફોટો એને શેર કરું, સાયકલિંગનો ફોટો શેર કરે તો વોટ્સઅપના માધ્યમથી એકબીજાને ઉર્જા આપવાની દિશામાં પણ આપણે ફિટનેસના માધ્યમને અથવા ફિટનેસના કાર્યક્રમને આપણે આગળ વધારીશું। તો આવી નાની નાની ઘણી ઘણી બાબતોને આપણે ઉજાગર કરવાની છે, એવા વિચારો સાથે આગળ વધવાનું છે। આગામી સમયમાં આજે કેવી રીતે ફિટનેસ એસેસમેન્ટનો સર્વે કરવાનું થાય, ફોર્મ ભરવાનું થાય અથવા શું પ્રોસેસ કરવાની થાય છે બાળકો માટેની એ બધી જ વિગતો આજે આપણે આ 2 કલાકના તાલીમ વર્ગ સેશનમાં આપણે જોવાના છે, સમજવાના છે। પુનઃ આપ સર્વે શિક્ષક મિત્રોનું, નોડેલ શિક્ષક મિત્રોનું આજના તાલીમ વર્ગમાં સ્વાગત કરીએ છીએ। આજે આપણને માર્ગદર્શન આપવા માટે મર્ઝબાન પાત્રાવાલા સાહેબ પીટી ટીચર કે જેઓ સીજી એન્જર મદ્રેસા હાઈસ્કૂલ નવસારીથી આપણને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે, સાથે જ પ્રિન્સ દાબુવાલા સાહેબ પીટી ટીચર જેઓ શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર સુરતથી ઉપસ્થિત છે, સાથે તેજસ દેસાઈ સાહેબ વાઇસ પ્રિન્સિપાલ કેએમ ગાંધી પ્રાઇમરી સ્કૂલ વ્યારાથી ઉપસ્થિત છે। તમામ સાહેબનું પણ સમગ્ર શિક્ષા કચેરી વતી સ્વાગત કરીએ છીએ, આવકાર છે। પૂનમ સર્વે શિક્ષક મિત્રો જે આજે તાલીમ વર્ગમાં જોડાયા છે, પ્રાથમિક અને માધ્યમિક તમામ તેમજ અન્ય અમારા નોડલ ટીચર પણ જોડાયા છે, નોડલ શિક્ષક પણ જોડાયા છે, આપણા નોડલ જિલ્લા નોડલ અથવા કોઈ જગ્યાએ તાલુકા નોડલ પણ મૂક્યા છે, એ આપ સર્વેનું અત્રેની કચેરી વતી સ્વાગત કરીએ છીએ અને હવે તાલીમના સીધા માર્ગદર્શન માટે મર્ઝબાન પાત્રાવાલા સાહેબને વિનંતી કરીએ કે તેઓ આપણને માર્ગદર્શન પાઠવે। ખૂબ ખૂબ આભાર સાહેબ,
સૌ પ્રથમ માસ્ટર તેની ટ્રેનર તરીકે મારી પસંદગી કરવા બદલ ખેલો ઇન્ડિયા ટીમ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ફિટનેસ 365 ના સીઈઓ શ્રી સુજીત પાનીગ્રહીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સેકન્ડ સેશનની અંદર આપ સૌનો હું આમંત્રિત કરું છું. સેકન્ડ સેશનમાં આપણે શાળાઓનું ખેલો ઇન્ડિયા પોર્ટલ પર રજીસ્ટ્રેશન સાથે એસેસર્સ એટલે કે નોડલ સ્પોર્ટ્સ ટીચર એમનું સ્કૂલ ફિટનેસ એપ્લિકેશન્સ જે ખરી એના થકી એમનું રજીસ્ટ્રેશન સાથે જ સ્કૂલ વર્ઝન એપ્લિકેશન ડાઉનલોડ કરવી, વિદ્યાર્થીઓને ખેલો ઇન્ડિયા પોર્ટલ પર અપલોડ કરવા અને એમના આઈડી કાર્ડ મેળવવા તથા આઈડી કાર્ડ પ્રિન્ટ કાઢવા અને વિદ્યાર્થીઓને શારીરિક કસોટી કઈ રીતે કરવાની તેની માહિતી આપણે મેળવીશું. અહીં આપણે જોઈશું કે ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલો ઇન્ડિયા પોર્ટલ પર પ્રિન્સિપલ લોગિન કઈ રીતે કરવું, એમનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને શાળાના આચાર્યશ્રી અને એચએમ એટલે કે હેડ માસ્ટર કે હેડ મિસ્ટ્રેસ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ કઈ રીતે પ્રાપ્ત કરવો તે જોઈશું. ઉપરાંત ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલો ઇન્ડિયા પોર્ટલ પર વિદ્યાર્થીઓને કઈ રીતે અપલોડ કરવા અને એસએસઆર એટલે કે નોડલ સ્પોર્ટ્સ ટીચરને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેલો ઇન્ડિયા પોર્ટલ પર લિંક કરવાની જે કામગીરી છે તે જોઈશું. અને એસેસમેન્ટ એટલે કે શારીરિક કસોટી આપણે કઈ રીતે લેવાની છે એની પણ આપણે માહિતી પ્રાપ્ત કરશું. શાળાના આચાર્યશ્રી પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરશે ખેલો ઇન્ડિયા પોર્ટલ પર જઈ અને યુઝર નેમ અને પાસવર્ડ કઈ રીતે પ્રાપ્ત કરશે એની પણ માહિતી આપણે મેળવીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર આચાર્યશ્રી અને હેડ માસ્ટર કે હેડ મિસ્ટ્રેસ પોર્ટલ પર વિવિધ બાબતો આપણને દેખાય છે. રજીસ્ટ્રેશન ઓફ સ્કૂલ, શાળાનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોના માધ્યમથી આપણે જોશું. સાથે જ અપલોડ એન્ડ મેનેજ સ્ટુડન્ટ્સ ડેટા, વિદ્યાર્થીઓનો જે ડેટા આપણે અપલોડ કરશું અને એના થકી જે ફિટનેસ એસેસમેન્ટ ટેસ્ટ આપણે લેવાની છે તેની પણ માહિતી આપણે મેળવીશું. આપણે વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ જનરેટ થશે જે સ્માર્ટ એપ્લિકેશન દ્વારા સ્માર્ટલી એ આઈડી કાર્ડ જનરેટ થશે. ક્યુઆર કોડવાળા એ કઈ રીતે જનરેટ થશે એની પ્રિન્ટ આપણે કેવી રીતે લેવાની છે તે આપણે જોઈશું. સાથે જ લિંક એસેસર્સ એટલે કે જે પીટી ટીચર્સ અને પ્રિન્સિપલની સહમતિથી જેમને આપણે જોડવાના છે આ કામગીરીમાં ફિટનેસ એસેસમેન્ટની અંદર એમને ખેલો ઇન્ડિયા પોર્ટલ પર કઈ રીતે લિંક કરવાના તે આપણે જોઈશું. સાથે સમગ્ર શાળાનું જે પરફોર્મન્સ છે ઓવરઓલ પરફોર્મન્સ એનો આ રીતે ગ્રાફિકલ રિપોર્ટ બનશે. વર્ગનો એટલે કે જે તે ક્લાસનો એક ફિટનેસ એસેસમેન્ટનું ગ્રાફિકલ રિઝલ્ટ આપણું એક બનશે અને સ્ટુડન્ટ્સ રિપોર્ટ કાર્ડ આ રીતે ગ્રાફિકલ પેપર બનશે એનો પણ આપણે અભ્યાસ કરશું. અને વિદ્યાર્થીનો પોતાનો વ્યક્તિગત રિપોર્ટ કાર્ડ જે રીતે એકેડેમિક્સ શૈક્ષણિક રિપોર્ટ કાર્ડ વિદ્યાર્થીનું પરિણામ બનતું એ રીતે શારીરિક કસોટીનું પણ ફિઝિકલ ફિટનેસનું પણ વિદ્યાર્થીનું પોતાનું એક રિપોર્ટ કાર્ડ બનશે તેની આપણે માહિતી મેળવીશું. હવે ખેલો ઇન્ડિયા પોર્ટલ પર શાળાઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે વિસ્તારથી જોશું. શાળાઓનું રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા ખેલો ઇન્ડિયા નેશનલ ફિટનેસ ફોર સ્કૂલમાં આપણે જવાનું છે. સૌ પ્રથમ ગૂગલ પર જઈ સ્કૂલ ફિટનેસ ડોટ ખેલો ઇન્ડિયા ડોટ જીઓવી
in URL टाइप करवो, आप यहाँ स्क्रीन पर जोई शको छो। ये टाइप करिया बाद अपने इन पर एने क्लिक करसू એટલે આપણું એક પેજ ખુલશે જ્યાં આખી વિગત આપણે ધ્યાનથી વિડિયો થકી આપણે જોવાની છે। હું આશા રાખું છું કે આપ સૌ ધ્યાનથી એ તમામ બાબતો નિહાળશો, જોશો અને એની માહિતી આપ પ્રાપ્ત કરશો। खेलो इंडिया नेशनल फिटनेस प्रोग्राम फॉर स्कूल्स पे रजिस्टर करने के लिए सबसे पहले वेबसाइट पे जाएं, schoolfitness.kheloindia.gov.in, साइन अप पे क्लिक करें। आप जो साइन अप पर क्लिक करसो એટલે આ રીતે એક પેજ ખુલશે। સાઇન અપ પર ક્લિક કરતા જે પેજ ખુલશે, खेलो इंडिया नेशनल फिटनेस प्रोग्राम फॉर स्कूल्स पे रजिस्टर करने के लिए सबसे पहले वेबसाइट पे जाएं, schoolfitness.kheloindia.gov.in, साइन अप पे क्लिक करें। साइन अप पर क्लिक करता આ રીતે ન્યુ સ્કૂલ સેલ્ફ રજિસ્ટ્રેશન નું એક પેજ ખુલશે। આપ અહીંયા જોઈ શકો છો ખેલો ઇન્ડિયા પોર્ટલ ની ઉપર, એની અંદર આપણે આપણી તમામ શાળાની માહિતી, શાળાની જે કોઈ ડિટેલ્સ છે એ આની અંદર ભરવાની છે, એ આપણે તમામ માહિતી વિશે આપણે માહિતગાર થઈએ। ન્યુ સ્કૂલ સેલ્ફ રજિસ્ટ્રેશન પેજ ઓપન હોને પર સ્કૂલ ડિટેલ્સ ભરે, બોર્ડ યા સ્કૂલ ચેન સિલેક્ટ કરે, ઉસકે બાદ બોર્ડ સિલેક્ટ કરે, स्कूल कोड यूडाइस कोड यहां पर भरें, जोन सेलेक्ट करें। मित्रों अपने स्कूल डिटेल्स भरती वक्त सबसे पहला बोर्ड सिलेक्ट करवानो छे। यहां सिलेक्शन ऑप्शंस आपने आपिया छे, एनी अंदर तमे जसो तो एमा डायरेक्टरेट ऑफ प्राइमरी स्कूल्स गुजरात ए आपने सिलेक्ट करवानो छे। प्राइमरी सेक्शंस माटे, हाई स्कूल माटे गुजरात सेकेंडरी अने हायर सेकेंडरी एजुकेशन बोर्ड सिलेक्ट करशु। અને સાથે શાળાનો યુડાઇસ કોડ આપણે અહીંયા લખવાનો છે। શાળાનો યુડાઇસ કોડ લખ્યા બાદ આગળની પ્રક્રિયા આપણે જોઈએ। રીજન સિલેક્ટ કરે, સ્ટેટ સિલેક્ટ કરે, સિટી સિલેક્ટ કરે, સ્કૂલ કા પૂરા ઓર સહી નામ યહાં પર ભરે। ત્યારબાદ આપણે ઝોન એટલે કે આપણું ગુજરાત વેસ્ટ ઝોન માં આવે છે, એટલે આપણે ત્યાંથી સિલેક્શન બોક્સ માં જઈને વેસ્ટ સિલેક્ટ કરશું। રિજિયન એ પણ આપણું વેસ્ટ આવશે, સ્ટેટ આપણે ગુજરાત સ્ટેટ લાગુ પડે છે એ સિલેક્ટ કરશું, અને સિટી એટલે કે જે વિસ્તારની અંદર આપણી શાળા આવતી હોય, જે જિલ્લાની અંદર આપણી શાળા આવતી હોય એ જિલ્લાનું નામ આપણે એ જગ્યા પર લખવાનું છે। શિફ્ટ સિલેક્ટ કરે, સ્કૂલ કા ઈમેલ આઈડી, ત્યારબાદ આપણે શાળાનું નામ લખવાનું છે। શાળાનું નામ ધ્યાન રાખવું મિત્રો કે શાળાનું નામ આખું લખવાનું છે। દાખલા તરીકે સર સી જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ હોય તો સર કાવાસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદ્રેસા હાઈસ્કૂલ, એટલે કે કોઈ પણ શોર્ટ ફોર્મ ની અંદર આપણે સ્કૂલ દર્શાવવાની નથી, સ્કૂલનું પૂરેપૂરું નામ આપણે લખવાનું છે। અને સાથે શિફ્ટ, શિફ્ટ એટલે કે સવારની પાળીમાં જો શાળા ચાલતી હોય તો આપણે મોર્નિંગ લખશું, અને સાંજની પાળીમાં જો શાળા ચાલતી હોય તો આપણે ઇવનિંગ એટલે બપોરની પાળીમાં શાળા ચાલતી હોય તો આપણે ઇવનિંગ લખશું। આઈડી યહાં પર ભરે, એક ઓટીપી આપકી પાસ મેલ પે ગયા હે વો ઓટીપી યહાં પર ભરે। આ ખૂબ જરૂરી માહિતી છે મિત્રો, સ્કૂલ રજિસ્ટ્રેશન વખતે આપણે સ્કૂલ ઈમેલ એડ્રેસ જે ખરો તે આપણા માટે અત્યંત મહત્વનો છે। સ્કૂલનો પોતાનો ઈમેલ એડ્રેસ ન હોય તો આ પ્રિન્સિપલ અથવા એચએમ એટલે કે હેડમાસ્ટરનો પોતાનો પણ ઈમેલ એડ્રેસ અહીંયા લખી શકીએ છે। આ ઈમેલ એડ્રેસ લખવામાં ખૂબ જ કાળજી રાખશો, કારણ કે એની પર એક વેરિફિકેશન માટે ઓટીપી જશે, જે ઓટીપી વેરીફાઈ બોક્સની અંદર આપણે વેરીફાઈ કર્યા બાદ એને ક્લોઝ કરીને આગળની પ્રક્રિયા આપણે કરવાની છે। એટલે સ્કૂલની વેબસાઇટ સોરી સ્કૂલનો ઈમેલ એડ્રેસ અહીંયા આપણે લખવાનો છે, અથવા તો પ્રિન્સિપલ અથવા એચએમનો ઈમેલ એડ્રેસ લખવાનો છે, જેની પર ઓટીપી જશે, એ ઓટીપી આપણે વેરીફાઈ કરી એને ક્લોઝ કરવાનું છે। આપ જોઈ શકો છો અહીંયા વેરીફાઈ કે બટન પર ક્લિક કરે, ક્લોઝ, खेलो इंडिया नेशनल फिटनेस प्रोग्राम फॉर स्कूल्स पे रजिस्टर करने के लिए सबसे पहले वेबसाइट पे जाएं, schoolfitness.kheloindia.gov.in, साइन अप पे क्लिक करें। एक ओटीपी आपके पास मेल पे गया, वेरीफाई के बटन पर क्लिक करें, क्लोज, स्कूल का मोबाइल नंबर भरें,
मोबाइल नंबर बॉक्स के अंदर आप जसो तो आप शाळानो मोबाइल नंबर अथवा तो प्रिंसिपल नो પોતાનો મોબાઈલ નંબર પણ આપ લખી શકો છો જેની પર પણ એક ઓટીપી આવશે। मोबाइल नंबर पर जो ओटीपी गया है उसे लिखें, वेरीफाई के बटन पर क्लिक करें, क्लोज कर दें। ओटीफाई पण ओटीपी जे आवशे मोबाइल नंबर के ऊपर एने पण आपणे वेरीफाई करवानो छे। मोबाइल नंबर आपणो वेरीफाई थशे, ओटीपी वेरीफाइड सक्सेसफुली एवो एक आवशे मेसेज, एटले एने क्लोज करशो। स्कूल का कंप्लीट एड्रेस आप भरें यहां पर, मित्रों यहाँ स्कूल एड्रेस, तो स्कूल एड्रेस पण आपणे कम्प्लीट भरवानुं छे, एना लोकेशन साथे, एना पोस्टल इंडेक्स नंबर साथे, पिनकोड नंबर साथे, स्कूलनुं तालुको जिल्लो तमाम माहिती एनी अंदर आवी जती होय ते रीते आखुं एड्रेस आपणे लखवानुं छे के जेथी ज्यारे पोर्टलनी ऊपर आपणे जशुं त्यारे तमाम माहिती एनी अंदर शिफ्ट थयेली देखाशे। स्कूल की वेबसाइट फिल करें, मित्रों जो शाळानी वेबसाइट एड्रेस न होय तो एनी अंदर आप प्रिंसिपल अथवा एचएम नो ईमेल एड्रेस पण लखी शको छो। जरूरी नथी के शाळानो वेबसाइट एड्रेस ज एनी अंदर होवो जोईए, जो होय तो ए सारामां सारी बाबत छे, जो न होय तो एनी अंदर आपणे प्रिंसिपल अथवा हेडमिस्ट्रेस नो के हेडमास्टर नो मेल एड्रेस आपणे लखी शकीए छे। स्कूल डिस्क्रिप्शन में स्कूल में पढ़ने वाले बच्चों की संख्या लिखें। मित्रों आ खास ध्यान रखवानुं छे, स्कूल डिस्क्रिप्शन नी अंदर विद्यार्थियों की संख्या, शाळानी अंदर धोरण 1 થી 12 ની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણે અહીંયા દર્શાવવાની છે। સ્કૂલ એડમિન ડિટેલ્સ મે પ્રિન્સિપલ યા એચએમ મે સે કિસી કા નામ લખે, ડેઝિગ્નેશન ભરે, જેન્ડર સિલેક્ટ કરે। અહીં મિત્રો સ્કૂલ એડમિન ડિટેલ્સ એટલે કે શાળાના વહીવટી વિભાગના જે વડા હોય, પ્રિન્સિપલ અથવા તો હેડમાસ્ટર કે હેડમિસ્ટ્રેસ, એમનું નામ આપણે પૂરેપૂરું લખવાનું છે। આખું નામ એની અંદર એમનું હોવું જોઈએ, સાથે સાથે એમનું ડેઝિગ્નેશન એટલે એવો પ્રિન્સિપલ ગણાતા હોય તો તે સિલેક્ટ કરવાનું, અથવા એચએમ કે હેડમાસ્ટર કે હેડમિસ્ટ્રેસ ગણાતા હોય તો તે સિલેક્ટ કરવાનું, અને સાથે એમની જાતિ, જાતિ એટલે કે મેલ અથવા ફિમેલ અથવા ટ્રાન્સજેન્ડર જે એમાં લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે, એ આપણે ભરવાનું છે। કેપ્ચા ભરે, જો આપને ડિટેલ્સ ભરી હે ઉને, મિત્રો કેપ્ચા ભર્યા પહેલા આપણે જ્યારે કેપ્ચા ની અંદર સિલેક્ટ કરશું, જે સિલેક્ટ થયેલો કોડ જે છે એ આપણે એની અંદર નાખશું કેપ્શન બોક્સ ની અંદર, પણ એને સબમિટ કરવા પહેલા આ ફોર્મ જે તમે ભર્યું છે એની તમામે તમામ ડિટેલ્સ જે ખરી એ ખાસ જોઈ જવી, વેરીફાઈ કરી જવી, એની અંદર ખાસ મેલ એડ્રેસ, પ્રિન્સિપલ નું નામ, એના સ્પેલિંગ મિસ્ટેક્સો, શાળાનું ડિસ્ક્રિપ્શન એટલે કે એમાં વિદ્યાર્થીની સંખ્યા, આ તમામ બાબતો બરાબર તમારે ધ્યાનથી જોઈ લેવી, ટેલિફોન નંબર બરાબર ધ્યાનથી જોઈ લેવો, ત્યારબાદ એને સબમિટ કરવું, એક વાર ચેક કરી લે। સબમિટ કે બટન પર ક્લિક કર દે। સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતે એક મેસેજ આવશે આની પર, સ્કૂલ એડિટ સક્સેસફુલી, જે આપણે સ્કૂલ પોર્ટલ ઉપર, ખેલો ઇન્ડિયા પોર્ટલ ઉપર સ્કૂલનું રજીસ્ટ્રેશન કર્યું છે પ્રિન્સિપલ દ્વારા, એ સ્કૂલ આપણી સક્સેસફુલી રજીસ્ટર્ડ થઈ ગઈ છે। હવે આગળની ફિટનેસની પ્રક્રિયા કઈ રીતે કરવાની છે, ફિટનેસ એસેસમેન્ટની, એ તમામ બાબતો હવે પછી આપણે જોઈશું। આપકા સ્કૂલ સક્સેસફુલી એડ હો ગયા હે ખેલો ઇન્ડિયા પોર્ટલ પર, આપકે પાસ એક મેલ ગયા હે સ્કૂલ કે પાસ। ફોર્મ ભરતી વખતે જે મેલ એડ્રેસ આપણે લખ્યું છે તો એ મેલ એડ્રેસની પર એક મેલ આવ્યો હશે પ્રિન્સિપલના નામથી, આપ જોઈ શકો છો જ્યારે ફોર્મ ભરાવ્યું એની અંદર જે નામ હતું એ રીતે એ નામનો અહીંયા ઉપયોગ થયો છે, વેલકમ મિસ્ટર સોએન્સો, એટલે કે જે પ્રિન્સિપલ હોય એમના નામનો એક મેલ આવશે। એની અંદર આપણે તમામ ડિટેલ્સો આપીએ છીએ, ખેલો ઇન્ડિયા ફિટનેસ પ્રોગ્રામ થ્રુ ખેલો ઇન્ડિયા તરફથી આપણને એક મેલ આવ્યો છે, યોર એકાઉન્ટ ડિટેલ્સ ગીવન બિલો, અહીંયા આપણે ડિટેલ્સ આપેલી છે, યુઝર નેમ આપણને આપ્યો છે, પાસવર્ડ આપ્યો છે, જે અત્યંત મહત્વનો છે, જે હવે પછીની આપણે તમામ કામગીરી પ્રિન્સિપલ ક્રેડેન્શિયલથી આપણે કરવાના છીએ।
ફિટનેસ પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીના જે એસેસમેન્ટની અંદર શારીરિક કસોટીની અંદર તે જગ્યા પર એમની ડિટેલ્સ ભરવા માટે આ યુઝરનેમ અને પાસવર્ડની આપણે જરૂર પડશે. મિત્રો, આ યુઝરનેમ અને પાસવર્ડ ઈમેલની અંદર જો તમને સીધો ઇનબોક્સમાં ન મળતો હોય તો તમે જંક બોક્સની અંદર અથવા સ્પેમ બોક્સમાં જઈને પણ ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. આપ એ અહીંયા જોઈ શકો છો, ઈમેલ જે આવ્યો છે એમાં KI સિરીઝ સાથે એક નંબર આપ્યો છે, KI એટલે ખેલો ઇન્ડિયા, સાથેનો યુઝરનેમ આપ્યું છે અને સાથે પાસવર્ડ આપ્યું છે. એટલે જે વખતે મેનેજ એસેસર્સ આપણે કરશું, જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ડિટેલ્સ આપણે ભરશું, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટના એસેસરને આપણે નિયુક્તિ કરશું, તો એ તમામ બાબતો કરતી વખતે HM પોર્ટલની ઉપર કે પ્રિન્સિપલ પોર્ટલની ઉપર આપણે યુઝરનેમ અને પાસવર્ડની જરૂર પડશે. સાથે જ મિત્રો, આ ઇમેઇલનો આપ અભ્યાસ કરશો તો આ પોર્ટલની ઉપર આપે કયા પ્રકારની કામગીરી અને કઈ રીતે કરવાની છે એની પણ ડિટેલ્સ અહીંયા આપણને આપી છે. એવો મેઇલ હે, અહીંયા જોઈ શકો છો, હાઉ ટુ ગેટ સ્ટાર્ટેડ. પીટી ઇન્સ્ટ્રક્ટરે અથવા તો પીટી ટીચર્સે, એસેસર્સે, કે જે સબ્જેક્ટ ટીચર આ પ્રોગ્રામની અંદર જોડાશે, એસેસમેન્ટની અંદર જોડાશે, એમને કયા પ્રકારની કામગીરી કરવાની છે એના સ્ટેપ ટુ સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ્સ અહીંયા આપણને પોઈન્ટ્સ આપ્યા છે, એનો પણ આપ અભ્યાસ કરીને આ કાર્યક્રમ હેઠળ આપણે ખેલો ઇન્ડિયા પોર્ટલ પર કયા પ્રકારની કામગીરી કરવાની છે એની આપ માહિતી મેળવી શકશો. યહાં પર સ્કૂલ કો લોગિન કરને કે લિયે યુઝર આઈડી પાસવર્ડ પ્રોવાઇડ કિયા ગયા હૈ. स्टार्ट करने के लिए आपको नीचे स्टेप्स दिए गए हैं. सबसे पहले आप schoolfitness.khelo.india.gov.in पर क्लिक करेंगे. यहाँ पर लॉगिन पर क्लिक करें. હવે જ્યારે આપણે પોર્ટલની ઉપર રજીસ્ટર થયા છે, આપણું યુઝરનેમ પાસવર્ડ આવી ગયું છે, એટલે ખેલો ઇન્ડિયા નેશનલ ફિટનેસ પ્રોગ્રામ ફોર સ્કૂલનું જે પોર્ટલ છે એની અંદર આપણે સીધા લોગિન થશું. જ્યારે પ્રોગ્રામની અંદર જશું ત્યારે લોગિન કરતા આ રીતે પ્રિન્સિપલ અથવા HMનું એક પોર્ટલ ખુલશે, જેની અંદર આપણને મેઇલ દ્વારા જે પાસવર્ડ અને યુઝરનેમ મળ્યો છે તેનો ઉપયોગ કરીને આપણે આગળની કામગીરી કરવાની છે. મિત્રો, મેઇલ પરથી તમે કોપી પેસ્ટ કરીને પણ અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ લખી શકો છો, અથવા મેન્યુઅલી પણ આપ લખીને જે કેપ્શા આપ્યો છે કેપ્શા ભરીને સાઇન ઇન કરીને આગળની કામગીરી આપણે કરવાની છે. મેઇલ પર આયા હુઆ યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરે. कैप्चा भरें, साइन इन पे क्लिक कर दें. ये स्कूल फिटनेस એપ સ્ટેટિસ્ટિક્સ છે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા સ્કૂલ ફિટનેસ એપ સ્ટેટિસ્ટિક અહીંયા આવ્યું છે. આપણી સ્કૂલનું રજીસ્ટ્રેશન થયા બાદ અહીંયા પ્રિન્સિપલનું નામ આવશે, આપણી શાળાનું પણ રજીસ્ટ્રેશન થશે, એટલે આ રીતનું એક પેજ ખુલશે. અહીંયા આપણે બ્લુ પટ્ટીમાં જોઈ શકીએ છીએ હોમ, સ્ટુડન્ટ્સ, મેનેજ એસેસર્સ, રિપોર્ટ્સ, વખતો વખત જે તે કામગીરી કરવાની છે, જે તે વખતે આપણે આની અંદર જઈને ઉપરની બ્લુ પટ્ટીમાં જે જે સબ્જેક્ટ્સ આપ્યા છે એની અંદર જઈને આપણે જે તે વિષયની કામગીરી કરશું. અહીંયા સ્કૂલ ફિટનેસ એપ સ્ટેટિસ્ટિક આપેલું છે. અત્યારે સ્કૂલ ફિટનેસ એપની ઉપર આપણું કોઈ રજીસ્ટ્રેશન નથી, વિદ્યાર્થીઓને કોઈ અપલોડ કર્યા નથી, સાથે સાથે અપ્રુવ્ડ એસેસર એટલે કે પીટી ઇન્સ્ટ્રક્ટર અથવા તો કોચ અથવા ટીચરને પણ આપણે અત્યારે અપલોડ કર્યા નથી, તો એ માહિતી આપણને ઝીરો બતાવે છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા પોર્ટલ પે. इसमें अभी तक स्टूडेंट्स का डेटा अपलोड नहीं हुआ है, ना ही एसेसर्स को अप्रूव किया गया है. इस तरह से आप अपने स्कूल को रजिस्टर करते हैं खेलो इंडिया पोर्टल पे. धन्यवाद. खेलो इंडिया पोर्टल पर ખેલો ઇન્ડિયા પોર્ટલ પર શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ આપણે જોઈએ છીએ કે આ રીતનો એક OTP વેરિફિકેશનનો ઈમેલ આવ્યો છે. આપણે ઈમેલને વેરીફાઈ કર્યા બાદ પોર્ટલની ઉપર સાઇન ઇન કરતી વખતે પણ એને આપણે લખ્યું હતું, તો આ રીતે ઈમેલ આવશે. અહીંયા શાળાના નામ સાથે એક OTPનું મેસેજ પણ આવશે, ટુ કમ્પ્લીટ યોર સ્કૂલ રજીસ્ટ્રેશન યુ નીડ ટુ વેરીફાઈ યોર મોબાઈલ OTP, તો એ પણ અહીંયા જોઈ શકીએ છીએ. આ રીતનો એક મેસેજ આપણને આવશે. સ્કૂલ એક્ટિવેશન જ્યારે થશે, આપણે પ્રિન્સિપલનું રજીસ્ટ્રેશન કર્યું, સ્કૂલનું રજીસ્ટ્રેશન જ્યારે કરશું ત્યારે આપણે જોયું કે પ્રિન્સિપલના મેઇલ એડ્રેસની ઉપર એક મેઇલ આવશે, તો આ રીતનો એક મેઇલ હશે પ્રિન્સિપલના નામથી, અને એની અંદર તમામ ડિટેલ્સ આપેલી છે. યુઝરનેમ પાસવર્ડ આપણે જોઈ ગયા છે, સાથે સાથે એની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું છે એના સ્ટેપ્સ આપણને આપ્યા છે, સાથે સાથે એની અંદર અલગ અલગ લિંક્સ આપી છે, જે લિંક્સની અંદર જઈને આપણે કયા પ્રકારની કામગીરી કરવાની છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એનો પણ આપ સંપૂર્ણ અભ્યાસ કરી શકશો, જ્યાંથી તમને કામગીરી માટેની તમામ ડિટેલ્સો પ્રાપ્ત થઈ શકશે. માનો કે મિત્રો, જ્યારે આપણે સ્કૂલ રજીસ્ટ્રેશન કર્યું,
એની અંદર આપણે યુઝરનેમ પાસવર્ડ વગેરે નાખ્યું અને સ્કૂલનું રજીસ્ટ્રેશન કર્યું, પણ કોઈક સંજોગ સાથે રજીસ્ટ્રેશન આઈડી તમે ભૂલી ગયા છો, તો એના માટે ગભરાવાની કોઈ જરૂર નથી. આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો રિકવર યોર અકાઉન્ટ, એ રીતે આપણને એક માહિતી આપી છે, જેની અંદર અહીંયા લેફ્ટ હેન્ડ પર આપણે આપ્યું છે સ્કૂલ કોડ અથવા યુઝરનેમ અથવા તો ઈમેલ અથવા તો મોબાઈલ નંબર, જે આપે ફોર્મ ભરતી વખતે શિફ્ટ કર્યું છે, અંદર ડેટા નાખ્યો છે, એ કોઈ પણ ડિટેલ આપણે અહીંયા બોક્સની અંદર લખશું એટલે આપણી માહિતી આપોઆપ ગેઇન કરશે, મેળવી લેશે. કેપ્શન નાખશું, ઓટીપી સેન્ડ કરશું, ઓટીપી આવશે, ઓટીપી અહીંયા સેન્ડ થશે, એને અહીંયા આપણે લખ્યા પછી આપણી તમામ ડિટેલ્સ જે ખરી, આપણો જે યુઝરનેમ અને પાસવર્ડ જે ખરો એ ફરીથી આપણે ગેઇન કરશું. એટલે માનો કે એ ભૂલી જવાય અથવા તો કે આપણાથી ગુમ થઈ જાય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. પીઈ ટીચર કોચ એસેસર હાઉ ટુ રજીસ્ટર એઝ એન એસેસર, એટલે કે હવે મહત્વની જે કામગીરી છે, જે ફિટનેસ એસેસમેન્ટની કામગીરી આપણે વિદ્યાર્થીઓની કરવાની છે, શારીરિક કસોટી લેવા માટેની જે કામગીરી કરવાની છે, એની અંદર મૂળ કામ કરશે એસેસર. એસેસર એટલે કે એસેસમેન્ટ કરનાર વ્યક્તિ, જે ટીચર બાળકોનું ફિટનેસ એસેસમેન્ટ લેવાના છે એમને આપણે એસેસર ગણશું. એમનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તે પ્રક્રિયા હવે આપણે જોઈશું. મિત્રો, સૌથી પહેલા જ્યારે એમનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો પ્લે સ્ટોર પર જઈને સૌથી પહેલા આપણે એક એપ ડાઉનલોડ કરવાની છે, ખેલો ઇન્ડિયા પોર્ટલ પરની રજીસ્ટ્રેશન ઓફ એસેસર ઓન ખેલો ઇન્ડિયા એસેસર એપ આપણને અહીંયા આપી છે. તો એ એપ છે ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસર સ્કૂલ વર્ઝન નામની એપ્લિકેશન છે. અહીંયા લેફ્ટ હેન્ડ પર આપ જોઈ શકો છો એની અંદર બે એપ્લિકેશન આપી છે, એક વ્હાઇટ ઇન્ટરફેસ એટલે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળી અને એક યલો ઇન્ટરફેસ એટલે કે યલો બેકગ્રાઉન્ડ વાળી એપ્લિકેશન આપી છે. આપણે મોબાઈલ એપ્લિકેશનની અંદર જઈને સૌથી પહેલા આપણે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર પરથી. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આપ એની ઉપર ક્લિક કરશો એટલે ફિટનેસ સ્ટાર્ટ ફિટનેસ એસેસમેન્ટ આવશે. આપણે વિડીયો થકી એની સંપૂર્ણ અને વિગતવાર માહિતી જોઈશું, જે આપણા માટે ખૂબ સરળતા રહેશે. ખેલો ઇન્ડિયા મોબાઈલ એપ્લિકેશન પે સાઇન અપ કરને કે લિયે સ્ટાર્ટ ફિટનેસ એસેસમેન્ટ પે ક્લિક કરે. આપ જોઈ શકો છો સાઇન અપ પે ક્લિક કરે. સાઇન અપ પર ક્લિક કરતા સ્ટાર્ટ ફિટનેસ એસેસમેન્ટ એ રીતે એક આખું બોક્સ નીકળ્યું હતું. એ બોક્સ નીકળતા સીધું ડાયરેક્ટ આપણે સાઇન અપ કરવાનું છે. સીધું તમે સાઇન અપ કરશો, ખેલો ઇન્ડિયા મોબાઈલ એપ્લિકેશન પે સાઇન અપ કરને કે લિયે સ્ટાર્ટ ફિટનેસ એસેસમેન્ટ પે ક્લિક કરે. સાઇન અપ પે ક્લિક કરે, એસેસર અપના નામ ભરે. સાઇન અપ પર ક્લિક કરતા આ રીતે એક ફોર્મ ખુલશે, જેની ઉપર એસેસર એટલે કે પીટી ટીચર અથવા તો કોચ અથવા તો જે ફિટનેસ એસેસમેન્ટ લેનાર શિક્ષક છે એમને પોતાની પર્સનલ માહિતી, પર્સનલ ડિટેલ્સ આ ફોર્મની અંદર ભરવાની છે. મિત્રો, યાદ રહે જ્યારે આપ માહિતી ભરશો ત્યારે એની અંદર આપે પોતાનું નામ સંપૂર્ણ લખવાનું છે, પૂરેપૂરું લખવાનું છે, ઈમેલ એડ્રેસ આપે પૂરેપૂરો લખવાનો છે, તમામ ડિટેલ્સ જે એની અંદર આપેલી છે એ ડિટેલ્સ બધી તમારી પર્સનલ માહિતી ભરવાની છે. કારણ કે હવે પછી જે ઈમેલ આવશે એ તમારા મેઇલ એડ્રેસ પર આવશે, એનો તમારો પોતાનો પણ એક પર્સનલ આઈડી જનરેટ થશે. કેઆઈ સાથે ખેલો ઇન્ડિયા તરફથી આપણને એક પોતાનો ફિટનેસ આઈડી આવશે, જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખેલો ઇન્ડિયા મોબાઈલ એપ્લિકેશન પે સાઇન અપ કરને કે લિયે સ્ટાર્ટ ફિટનેસ એસેસમેન્ટ પે ક્લિક કરે. સાઇન અપ પે ક્લિક કરે, એસેસર અપના નામ ભરે, અપની પર્સનલ મેઇલ આઈડી ભરે. એસેસર અપના પર્સનલ ફોન નંબર ભરે. એડ્રેસ ઓપ્શનલ હે, આપ ભર સકતે હૈ, છોડ ભી સકતે હૈ. સ્ટેટ ભરે, ડિસ્ટ્રિક્ટ ભરે, સિટી કા નામ ભરે, બ્લોક ભરે. મિત્રો, સિટી આપણું શહેર છે લાગુ પડતો હોય, જિલ્લો લાગુ પડતો હોય, રાજ્યનું નામ આપણે લખ્યું, સાથે બ્લોક. બ્લોક એટલે કે આપણો તાલુકો, જે તાલુકામાં આપણે રહેતા હોય એ તાલુકાનું નામ અહીંયા આપણે બ્લોકની અંદર લખવાનું છે. ક્વોલિફિકેશન ફિલ કરે. મિત્રો, ક્વોલિફિકેશનની અંદર આપણે મહત્તમ જે લાયકાત પ્રાપ્ત કરી હોય, જે આપણી મહત્તમ લાયકાત જે હોય, સૌથી શ્રેષ્ઠ લાયકાત આપણી હોય, ઉચ્ચતમ લાયકાતને આપણે આની અંદર લખવાની છે. જેન્ડર સિલેક્ટ કરે. અગર આપકે પાસ ટીઓટી કોડ હૈ તો પહેલે ચેક બોક્સ કો સિલેક્ટ. જેન્ડર ની અંદર મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે લાગુ પડતો હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે. સાથે અહીંયા નીચે ત્રણ આપણને ચેક બોક્સ આપ્યા છે. આ ચેક બોક્સ ની અંદર જો આપે આગળ ટીઓટી એટલે કે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ આપણે
લીધી હોય તો એની ઉપર આપણે ક્લિક કરો છો, અહીંયા એ કોઈને પણ લાગુ પડશે નહીં, એટલે કે ચેકબોક્સ ની અંદર આપણે એને છોડી દેશું. અને બાકીની જે બે કન્ડિશનલ શરતો આપી છે એ કન્ડિશન આપણે સ્વીકારવાની છે, એની ઉપર આપણે ક્લિક કરશું અને સાઇન અપ કરશું. सेलेक्ट करके वहां पर टीओटी कोड भरें, और अगर टीओटी कोड नहीं है तो उस चेक बॉक्स को छोड़ दें, बाकी के दोनों चेक बॉक्स को सेलेक्ट कर लें, साइन अप बटन पे क्लिक कर दें. साइन अप करने के बाद मित्रों साइन अप बटन पर क्लिक करसो એટલે રજિસ્ટ્રેશન સ્ટેટસ અહીંયા આપ જોઈ શકો છો, આપનું પોતાનું એસએસઆર નું કે પીટી ટીચર નું કે કોચ નું જે ફિટનેસ એસેસમેન્ટ કરવા આવે જઈ રહ્યા છે એમનો પોતાનો પર્સનલ રજિસ્ટ્રેશન આઈડી આવ્યો છે ખેલો ઇન્ડિયા તરફથી. અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન સક્સેસફુલી એન્ડ ટ્રેનર આઈડી ઇઝ KI સાથે ને તો KI સિરીઝ સાથે ખેલો ઇન્ડિયા તરફથી આપણને એક પર્સનલ આપનો પોતાનો રજિસ્ટર્ડ નંબર આવ્યો છે. આ આપણે માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એને સાચવી રાખો, એને લખી રાખો, એનો સ્ક્રીનશોટ લઈ લેવો. કારણ કે જ્યારે મેનેજ એસએસઆર ની અંદર જશો પ્રિન્સિપલ કે HM પોર્ટલ ની ઉપર, હેડમાસ્ટર પોર્ટલ ની ઉપર, જ્યારે વિદ્યાર્થીની ફિઝિકલ ફિટનેસ લેવા માટે આપ જશો તે વખતે આપણને આ પર્સનલ ટ્રેનર આઈડી જે ખરો એની આપણને જરૂર પડશે. આપકે પાસ એ ટ્રેનર આઈડી આયા હે, ઇસે આપ યા તો સ્ક્રીનશોટ લે લે, આપને પાસ લખ લે. यह ट्रेनर आईडी आपके पास आपका जो पर्सनल मेल आईडी है उस पे भी जाता है. आपकी मेल आईडी पर खेलो इंडिया मोबाइल एप्लीकेशन का यूजर आईडी और पासवर्ड पहुंचा है. उस यूजर आईडी और पासवर्ड का इस्तेमाल करके જે મેલ આઈડી આપણે નાખ્યો છે એની ઉપર પણ ખેલો ઇન્ડિયા તરફથી યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે મોબાઈલ એપ્લિકેશનમાં જઈ શકીએ ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ જ્યારે આપણે લેવાનું છે વિદ્યાર્થીઓ તે વખતે. आप खेलो इंडिया एप्लीकेशन पर लॉगिन कर सकते हैं. इस तरह से आप खेलो इंडिया मोबाइल एप्लीकेशन पर साइन अप करते हैं. धन्यवाद. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર ટીઓટી કોડ ફોર મિઝોરમ આ રીતે એક અહીંયા આપણને આપ્યું છે. આમાં અત્યારે આપણી જે ટ્રેનિંગ ચાલે છે ઓનલાઈન ટ્રેનિંગ ચાલે છે, જ્યારે ઓફલાઈન ટ્રેનિંગની અંદર આપણે જશું ભવિષ્યમાં જ્યારે ઓફલાઈન ટ્રેનિંગ થશે ત્યારે આપણને ટીઓટી કોડ જોઈશે. જેમ અહીંયા એક આપ્યો છે ટીઓટી કોડ, તો તે વખતે અહીંયા લેફ્ટ હેન્ડ પર અહીંયા સ્ક્રીન પર આપ વાંચી શકો છો ટેક ટીઓટી કોડ ફ્રોમ રિજિયોનલ મેનેજર. તો તે વખતે જ્યારે ઓફલાઈન ટ્રેનિંગની અંદર આપણે જ્યારે જશું ત્યારે આપણને ટીઓટી કોડની જરૂર પડશે, તો આપણા વિસ્તારના જે રિજિયોનલ મેનેજર છે એ રિજિયોનલ મેનેજર તરફથી આપણને ટીઓટી કોડ મળશે. કન્ફર્મેશન ઇમેલ રિસીવડ બાય એસએસઆર, જ્યારે આપણે મોબાઈલ એપ્લિકેશનની અંદર તમે તમારું ફોર્મ ભર્યું છે તે વખતે આપણને આ રીતનો એક ઇમેલ આવ્યો હશે. તમારા નામનો ઇમેલ હશે, અહીંયા રાજુ મિત્રાના નામનો ઇમેલ છે તે રીતે અહીંયા તમારું નામ આવશે. કેમ ખેલો ઇન્ડિયા તરફથી આ એક ઇમેલ આવશે જેની અંદર આપણું યુઝર નેમ અને પાસવર્ડ હશે અને કેવી રીતે કામગીરી કરવાની છે એપ્લિકેશનની ઉપર, જે એપ તમે ડાઉનલોડ કરી છે મોબાઈલ એપ્લિકેશન તેમાં કઈ રીતે કામગીરી કરવાની છે એની પણ ડિટેલ્સ અહીંયા આપી છે, એટલે એ રીતે આપણે આગળ જોવાનું છે. હાઉ ટુ અપલોડ સ્ટુડન્ટ્સ ડિટેલ, હવે આપણી મોબાઈલ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લીધી, હવે જે મહત્વની કામગીરી કરવાની છે તે છે ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ. વિદ્યાર્થીઓની શારીરિક કસોટી જે લેવાની છે તે પ્રિન્સિપલના ક્રેડેન્શિયલથી, પ્રિન્સિપલની સહમતિથી, એમની પરવાનગીથી આપણે વિદ્યાર્થીઓને આપણા ખેલો ઇન્ડિયા પોર્ટલ ઉપર અપલોડ કરવાના છે. તે કઈ રીતે કરવાનું તે ડિટેલ્સ હવે આપણે મેળવવાની છે. વિડીયો થકી આપણે આ તમામ માહિતી જોશું. આપણે જે કોઈ કામગીરી કરવાની છે એને માટે સૌથી પહેલા URL આપણે ટાઈપ કરશું ખેલો સ્કૂલ ફિટનેસ ડોટ ખેલો ઇન્ડિયા ડોટ gov.in ઉપર આપણે જશું. આપણે ખેલો ઇન્ડિયા પોર્ટલ ઉપર જશું, વિદ્યાર્થીઓની ડેટા કેવી રીતે અપલોડ કરવાનો તે આપણે જોવાનું છે. વિડીયો થકી એની સચોટ માહિતી આપણે જોઈ શકીએ છીએ. મિત્રો અહીંયા આપ એક વસ્તુ એ પણ જોઈ શકો છો કે જ્યારે તમે એ પોર્ટલ પર જશો ત્યારે અહીંયા નીચે એડમિન મેન્યુઅલ આપ્યું છે, વિડીયોઝ આપ્યા છે, SOP આપ્યું છે અને કોન્ટેક્ટ આપ્યા છે, કોન્ટેક્ટ આપ્યું છે. એટલે તમારે જે કોઈ માહિતી મેળવવું હોય તો એડમિન મેન્યુઅલ માંથી તમે મેળવી શકો છો. SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસમાં જઈને તમે આ એપ્લિકેશનને કેવી રીતે ઓપરેટ કરવી એ પણ જાણી શકો છો. વિડીયોઝ કરવાના છે.
અંદર આપણે ફિટનેસ એસેસમેન્ટની ડિટેલ્સ અંદર આપી છે, કઈ કઈ ટેસ્ટ છે વગેરે એ પણ તમે જોઈ શકો છો. કોન્ટેક્ટ અસની અંદર જે રિજિયોનલ મેનેજર્સ હશે એમના નંબર્સ આપ્યા છે, એનો કોન્ટેક્ટ કરીને આપ જે કોઈ આપની તકલીફ હોય તો એને પણ ત્યાંથી આપ માહિતગાર કરી શકો છો. તો આ રીતે પણ આપ ડિટેલ મેળવી શકશો. આગળની પ્રક્રિયા આપણે જોઈએ મિત્રો. ખીચડો નહીં હોય, ચાલીસ પચાસ જેટલી ફોટી હોય છે જીણી જીણી કરીને આપણે અડાય કેમ કઈ જે પછી મોટી હોય ધાધર શું ધાધર તો બ્લેક માં હોય જીણી જીણી ફોટી છે. હવે આ બહુ જ એક હેમોપેથિક ડોક્ટર છે ને. स्टूडेंट्स का डेटा अपलोड करने के लिए आप सबसे पहले जाएंगे schoolfitness.khelo.india.gov. वेबसाइट पे लॉगिन पे क्लिक करेंगे आप. उसके बाद આપણે સૌથી પહેલા જશું schoolfitness.khelo.india.gov.in ઉપર. ગયા બાદ આપણે સૌથી પહેલા લોગિન કરવાનું છે. લોગિન પર આપણે જશું. એટલે આ રીતે પ્રિન્સિપલ અને એચએમ નું પોર્ટલ ખુલશે, જેની અંદર આપણે જોયું છે કે મેલ ની અંદર પ્રિન્સિપલ ના મેલ પર પાસવર્ડ અને યુઝર આઈડી આવ્યો હતો. એ પાસવર્ડ અને યુઝર આઈડી નો ઉપયોગ કરશું, અહીંયા કેપ્શન આપશું અને સાઇન ઇન કરશું, એટલે આગળની પ્રક્રિયા કરવા માટે આગળની કામગીરી કરવા માટે આપણે સહમતિ આપશે. પ્રિન્સિપલ એચએમ કા યુઝર આઈડી ઓર પાસવર્ડ યહાં પે ભરેંગે. કેપ્ચા ભરેંગે. સાઇન ઇન બટન પે ક્લિક કરેંગે. સ્કૂલ ફિટનેસ એપ સ્ટેટિસ્ટિક્સ માં આપ દેખ સકતે. જેવું આપ સાઇન ઇન કરશો એટલે આપણી સ્કૂલનું પેજ ખુલશે. આપ જોઈ શકો છો શાળાના પ્રિન્સિપલનું નામ આ રીતે અહીંયા આપવામાં આવ્યું હશે, સાથે સાથે બ્લુ પટ્ટીની અંદર હોમ, સ્ટુડન્ટ, મેનેજર, સેસર્સ અને રિપોર્ટ્સ એ કામગીરી આપણે કરવાની છે. આપણે અહીંયા સ્કૂલ ફિટનેસ એપની અંદર જોઈ રહ્યા છે. અત્યારે શાળાની કોઈ વિદ્યાર્થીનો ડેટા અપલોડ કર્યો નથી એટલે ઝીરો બતાવે છે. કોઈ પીટી ઇન્સ્ટ્રક્ટર પીટી ટીચરને અપલોડ કર્યા નથી, કોચને અપલોડ કર્યા નથી એટલે એ ઝીરો બતાવે છે. વિદ્યાર્થીઓને કઈ રીતે અપલોડ કરવા તે માહિતી આપણે મેળવવાની છે એ આપણે જોશું આગળ. स्टूडेंट्स का डेटा अभी अपलोड नहीं किया गया है, तो स्टूडेंट्स का डेटा अपलोड करने के लिए सबसे पहले आप स्टूडेंट पे क्लिक करेंगे. સ્ટુડન્ટ ડેટા અપલોડ પર ક્લિક કરો. મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા વિદ્યાર્થીનો ડેટા અપલોડ કરવાનો છે એટલે આપણે જશું સ્ટુડન્ટ્સ પર. સ્ટુડન્ટ પર ગયા બાદ તરત નીચે તમે જોશો સ્ટુડન્ટ્સ ડેટા અપલોડ લખેલું છે, તો એની પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ તમે ક્લિક કરતા જશો, જેમ જેમ છે વિષય પર તમે જતા જશો તેમ તેમ તમને એની માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળતી જશે. એટલે સ્ટુડન્ટ ડેટા અપલોડ ની પર આપણે ક્લિક કરવાનું છે. કરેંગે સિલેક્ટ પ્રોફાઇલ મે આપ આપ જોઈ શકો છો સ્ટુડન્ટ ડેટા અપલોડ નું પેજ. તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ ડેટા અપલોડ નું એક પેજ ખુલ્યું છે, તેમાં સિલેક્ટ સ્કૂલ ઓટોમેટિક આપણી આવી ગઈ છે બાય ડિફોલ્ટ. જ્યારે આપણે રજીસ્ટ્રેશન કર્યું અને તેની અંદર જે રીતે આપણે સ્કૂલનું નામ લખ્યું હશે તે રીતે અહીંયા સ્કૂલનું નામ આપ્યું છે. અહીંયા સિલેક્ટ પ્રોફાઇલ આપી છે, બાજુમાં ચૂઝ ફાઇલ આપણને આપ્યું છે અને નીચે સ્કૂલ કોડ. રજીસ્ટ્રેશન વખતે જે શાળાનો યુડાઈસ નંબર લખ્યો હશે એ યુડાઈસ નંબર અહીંયા આ રીતે આપણને આવશે. નીચે આપણને ત્રણ બ્લોક્સ આપ્યા છે, ડાઉનલોડ ટેમ્પલેટ, સેમ્પલ ડેટા અને અપલોડ. અત્યારે આ પેજની ઉપર જે આ બ્લોક્સ છે એ ઇનએક્ટિવ છે. જેવું આપણે સિલેક્ટ પ્રોફાઇલ કરશું એટલે નીચેના જે ત્રણ બોક્સ છે તે એક્ટિવ થશે.
प्रोफाइल सेलेक्ट करेंगे, तीन ऑरेंज कलर के बटन आपको दिखाई दे रहे हैं, उसमें डाउनलोड टेम्पलेट पे क्लिक करेंगे। फिर आपने जो सिलेक्ट प्रोफाइल करसो એટલે નીચેના ત્રણ બોક્સ છે તે અહીંયા એક્ટિવ થઈ ગયા, ડાઉનલોડ ટેમ્પલેટ, સેમ્પલ ડેટા, અપલોડ, આ ત્રણ જે બોક્સ છે અહીં થયા છે, એક્ટિવ થયા છે। હવે આપણે વિદ્યાર્થીનો ડેટા અપલોડ કરવાનો છે એટલે સૌથી પહેલા ડાઉનલોડ ટેમ્પલેટ્સ આપણે ક્લિક કરશું। ડાઉનલોડ ટેમ્પલેટ્સ તમે ક્લિક કરશો એટલે આપણા સ્ક્રીન પર ડાબા હાથના ખૂણાની અંદર એક ફાઇલ આવશે પર્સનલ પ્રોફાઇલ નામની। તમે જોઈ શકો છો ડાબા હાથ પર ખૂણામાં પર્સનલ પ્રોફાઇલ નામની જે શીટ આવશે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। આપણે એ ફાઇલ એક્સેલ શીટ ઓપન કરવાની છે। પર્સનલ પ્રોફાઇલ જો એક્સેલ શીટ ડાઉનલોડ હોય ઉસ પે ક્લિક કરેંગે। ये पर्सनल प्रोफाइल की एक्सेल शीट है। इसमें आपको पहले रो में दो कलर दिखाई दे रहे हैं, एक ऑरेंज और एक येलो। तो जो ऑरेंज कलर में आपको फील्ड्स भरनी है वो जरूरी आपको भरनी है और येलो कलर में आप उसको छोड़ सकते हैं। सबसे पहले आपको स्कूल कोड भरना है। મિત્રો અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફર્સ્ટ લાઈન ની અંદર જોશો તો એમાં ઓરેન્જ કલર અને વ્હાઇટ કલર ની બે ભાગ આપણને આપ્યા છે। એ થી એચ સુધીની જે ડિટેલ્સ છે ઓરેન્જ કલર માં છે અને આઈ જે અને કે જે ખરું યલો કલર માં છે, એટલે કેસરી કલર ની જે માહિતી છે એ ફરજિયાત આપણે ભરવાની છે અને પીળા કલર ની જે માહિતી છે એ ફરજિયાત ભરવાની જરૂર નથી। જો તમારી પાસેનો ડેટા હોય તો આપ ભરી શકો છો અથવા તમે એને છોડી પણ શકો છો। फिर आपको स्टूडेंट एडमिशन नंबर भरना है, फिर नेम ऑफ द स्टूडेंट भरना है, जेंडर भरेंगे, क्लास भरेंगे, सेक्शन भरेंगे, रोल नंबर भरेंगे और डेट ऑफ बर्थ जो डेट ऑफ बर्थ फॉर्मेट दिया गया है उस तरह भरना। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે ડિટેલ્સ આપવાની છે એમાં સ્કૂલ કોડ, સ્કૂલ કોડ એટલે શાળાનો રજીસ્ટ્રેશન નંબર, એટલે કે જે આપણે યુડાઇસ કોડ માર્યો છે એ મિત્રો યાદ રહે કે માનો કે શાળાની સંખ્યા 2000 ની હોય તો 2000 વિદ્યાર્થીઓની અંદર સ્કૂલ કોડ સમાન આવશે, કોઈનો પણ સ્કૂલ કોડ અલગ આવશે નહીં। કારણ કે આપણે જ્યારે રજીસ્ટ્રેશન વખતે જે શાળાનો કોડ ભર્યો છે તે અહીંયા લાગુ પડશે। એની બાજુમાં આપણે લખવાનું છે સ્ટુડન્ટ્સ એડમિશન નંબર, એટલે કે સ્ટુડન્ટ્સ નો જીઆર નંબર આપણે લખવાનો છે, વિદ્યાર્થીનો સાથે જ વિદ્યાર્થીનું નામ લખવાનું છે। વિદ્યાર્થીનું નામ યાદ રહે મિત્રો કે આપણે પૂરેપૂરું લખવાનું છે, આખું નામ વિદ્યાર્થીનું અહીંયા લખવાનું છે, જેન્ડરમાં મેલ ફિમેલ અથવા બોય ગર્લ અથવા ટ્રાન્સજેન્ડર એ રીતે પણ આપણે લખી શકીએ, જાતિની અંદર અથવા એમ અથવા એફ અથવા ટી અથવા બી અથવા જી એ રીતે પણ આપ લખી શકો છો। ક્લાસ અપલોડ કરવાની અંદર એટલે કે ધોરણ અહીંયા લખવાનું છે, 1 2 3 4 ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એ રીતે પણ આપણે લખી શકશું। અહીંયા સેક્શન્સ આપણે લખવાનું છે, ABCD જે સેક્શન એનો વર્ગ લાગુ પડતો હોય તે, વિદ્યાર્થીનો હાજરી નંબર અહીંયા આવશે અને અત્યંત મહત્વની બાબત છે ડેટ ઓફ બર્થ। ડેટ ઓફ બર્થ ની અંદર આપણને એક ફોર્મેટ આપ્યું છે DD MM YY YY DD એટલે કે દિવસ ડેટ લખવાની છે, જો સિંગ્યુલર એમાં સિંગલ લાઈન એમાં આવતું હોય ડિજિટમાં તો 0 સાથે આપણે લખવાનું છે, MM ની અંદર એટલે કે મહિનો લખવાનો છે એ પણ સિંગલ ડિજિટમાં આવતું હોય તો 0 આગળ કરીને લખવાનું છે, અને YY ની અંદર પણ YY માં પણ આપણે જન્મ તારીખનો જે વર્ષ છે એ વર્ષ આખું આપણે લખવાનું છે। અહીંયા આપણે એની અંદર જોઈ શકો છો 2014 લખ્યું છે એ રીતે કે 2012 લખ્યું છે એ રીતે આખું વર્ષ આપણે એની અંદર લખવાનું છે। આ ફોર્મેટની અંદર જ કમ્પલસરી ફરજિયાત આપણે ડેટા શિફ્ટ કરવાનો છે। चूज फाइल पे क्लिक करेंगे, જો પર્સનલ પ્રોફાઇલ શીટ આપણે અભી સેવ કી હે મિત્રો, જે ડેટા આપણે નાખ્યો છે એ ડેટા ને હવે આપણે અપલોડ કરવાનો છે। આપણે ચૂઝ ફાઇલ સિલેક્ટ કરશું, આપ જોઈ શકો છો ચૂઝ ફાઇલ ની અંદર અત્યારે એની બાજુમાં કોઈ ફાઇલ સિલેક્ટ થઈ નથી। આપણે એ પણ ધ્યાન રાખ્યું મેં તમને આગળ કહ્યું હતું તેમ કે ડાબા હાથના ખૂણા પર પર્સનલ પ્રોફાઇલ નામની એક શીટ આપણી બની છે, પર્સનલ પ્રોફાઇલ શીટ પર આપણે જશું, પર્સનલ પ્રોફાઇલ શીટ ને આપણે ઓપન કરવાની છે, ઉસે સિલેક્ટ કરેંગે, ઓપન। જો આપ પર્સનલ પ્રોફાઇલ શીટ ને સિલેક્ટ કરશો એટલે અહીંયા જોઈ શકો છો ચૂઝ ફાઇલ ની બાજુમાં પર્સનલ પ્રોફાઇલ શીટ આપણી આવી ગઈ છે, જે આપણે ફાઇલ બનાવી છે ફાઇલ અહીંયા આપણી આવી ગઈ, આપ જોઈ શકો છો અહીંયા મિત્રો। અપલોડ કે બટન પર ક્લિક કરેંગે અને જેવો આપણે એ ડેટા અપલોડ કરશો, આપણે જે ડેટા અત્યારે જે ભર્યો છે એક્સેલ શીટ ની અંદર એ ડેટા જેવો આપણે અપલોડ કરશો કે આપણને એક અહીંયા એ આવશે મેસેજ આવશે, થેન્ક યુ ફોર અપલોડિંગ ધ ડેટા, જે ડેટા આપણે અપલોડ કર્યો છે એ અહીંયા રિસીવ થઈ ગયો છે અને યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ, અને આપણે જે ડેટા અહીંયા ભરવા માંગીએ છીએ એ પોર્ટલ ની ઉપર લઈ લેવામાં આવી છે અને આ રીતે વિદ્યાર્થીનો ડેટા અપલોડ થયો છે। મેસેજ આયા હૈ જિસમે આપકો બતાયા ગયા હૈ કે આપકા ડેટા સક્સેસફુલી અપલોડ કિયા જા ચુકા હૈ।
इस तरह से आप अपने स्टूडेंट साथे અહીંયા પેજ પર તમે એ પણ જોઈ શકો છો શાળાનું નામ આપણે આપેલું છે સ્કૂલનું નામ અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે એક્સેલ નેમ જે ખરી આપણી પર્સનલ પ્રોફાઇલ શીટ છે બની છે તે નામ અહીંયા આપેલું છે ક્રિએટેડ ઓન તારીખ આપી છે એટલે આ રીતે તમામ ડિટેલ્સ જે ખરી એ પણ આપ પેજ પર જોઈ શકો છો ફ્રેન્ડ્સ કા ડેટા ભરતે હે હોમ પેજ પર જાકે આપ દેખ સકતે હે જો સ્ટુડન્ટ્સ આપને અપલોડ કિયે હે वो यहाँ पर दिख रहे हैं जे डेटा आपे भरियो छे होम न्यू पर जाइने आप જોઈ શકો છો સ્કૂલ ફિટનેસ એપ સ્ટેટિસ્ટિક જે પહેલા 0 હતો હવે ડેટા અપલોડ કર્યા બાદ એની સંખ્યા અહીંયા આવી ગઈ છે આપણે પણ જે રીતે શાળાની ડેટા અહીંયા નાખશું એ રીતે અહીંયા આપણે જોઈ શકશું અહીંયા અત્યારે એસએસઆર જે ખરા એટલે પીટી ટીચર્સ જે ખરા એ 0 છે इस तरह से आप स्टूडेंट्स का डेटा भरें धन्यवाद मित्रों અહીં બીજી એક મહત્વની વાત છે રિઝોલ્વિંગ એરર્સ વાઇલ અપલોડિંગ ડેટા ઓફ સ્ટુડન્ટ્સ માનો કે આપણે વિદ્યાર્થીઓ ડેટા અપલોડ તો કર્યો પણ એ અપલોડ કરતી વખતે 2000 વિદ્યાર્થી હોય 1000 વિદ્યાર્થી હોય કે 500 વિદ્યાર્થીઓ હોય એમનો ડેટા નાખતી વખતે કોઈ માઇનોર મિસ્ટેક આપણાથી કદાચ થઈ જતી હોય ભૂલથી કોઈ ભૂલ થાય તો એ ભૂલને આપણે કઈ રીતે સુધારવી એ પણ અહીંયા એપ્લિકેશન આપણને એકદમ સ્માર્ટ એપ્લિકેશન બનાવાઈ છે એટલે સ્માર્ટલી આપણને બતાવી દેશે એરર શીટની અંદર તમે જે ડેટાને અપલોડ કરશો તો અપલોડ કરશો એટલે તે જગ્યા પર એક મેસેજ આવે કે એની અંદર કોઈક એરર છે એ એરર આપણે 2000 વિદ્યાર્થી અપલોડ કર્યા હોય તો આપણે તમામ આખી શીટ સિલેક્ટ કરવાની જરૂર નથી કે ચેક કરવાની જરૂર નથી પણ જે કોઈ એરર એની અંદર હશે એ એરર આ સ્માર્ટ એપ્લિકેશન આપણને ખૂબ સ્માર્ટ રીતે બતાવી દેશે તો એનું કરેક્શન કેવી રીતે કરીએ એને રેક્ટિફાય કેવી રીતે કરીએ એ પણ આપણે જોઈએ મિત્રો स्टूडेंट्स का डेटा अपलोड करते वक्त अगर कोई एरर आता है तो उसे आप इस तरह ठीक करेंगे सबसे पहले आप schoolfitness.khelo.india.gov.in पर जाएंगे लॉगिन पे क्लिक करेंगे પ્રિન્સિપલ એચએમ આપણે જે રીતે વિદ્યાર્થીને અપલોડ કરવાની જે પ્રક્રિયા જોઈ schoolfitness.khelo.india.gov પર જઈને લોગિન કર્યું તે જ રીતે અહીંયા પણ આપણે કરવાનું છે અહીંયા પણ આપણે schoolfitness.khelo.india.gov.in પર જશું લોગિન કરશું એટલે પ્રિન્સિપલ એચએમ નો આ રીતે પોર્ટલ ખુલશે આપણે તે વખતે વાત કરી હતી કે એમના મેઇલ એડ્રેસ ની પર જે મેઇલ આવ્યો હતો જંક બોક્સ માં કે સ્પેમ બોક્સ ની અંદર એ મેઇલ ની અંદર જે આવેલો યુઝરનેમ અને પાસવર્ડ નો આપણે ઉપયોગ કરશું એને કેપ્ચર અહીંયા નાખશું અને પછી સાઇન ઇન કરશું એટલે આગળની પ્રક્રિયા શું થશે એ આપણે જોઈશું એમ કે યુઝર આઈડી ઓર પાસવર્ડ આપ ભરેંગે કેપ્ચા ભરેંગે ઓર સાઇન ઇન પે ક્લિક કરેંગે स्टूडेंट्स पे क्लिक करेंगे स्टूडेंट्स डेटा अपलोड पे क्लिक करेंगे આપણે જે આગળ જોઈ ગયા એ જ તો સ્ટુડન્ટ પર ક્લિક કર્યા પછી સ્ટુડન્ટ ડેટા અપલોડ ક્લિક કરશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ બાય ડિફોલ્ટ અહીંયા શાળાનું નામ આવી ગયું છે પર્સનલ પ્રોફાઇલ શીટ આપણે સિલેક્ટ કરવાની છે જે આપણે આગળ જોઈ ગયા છે ડાઉનલોડ ટેમ્પલેટ પે ક્લિક કરેંગે પર્સનલ પ્રોફાઇલ કી જો એક્સેલ શીટ હૈ ઉસે આપ ઓપન કરેંગે यहाँ पर आपको स्कूल कोड फिल करना है ये आपका स्कूल कोड है जिससे आपको भरना है उसके बाद आप स्टूडेंट एडमिशन नंबर फिल करेंगे नेम फिल करेंगे जेंडर फिल करेंगे जेंडर में आप मेल फीमेल बॉय गर्ल एम या एफ बी या जी भर सकते हैं उसके बाद आप क्लास फिल करें क्लास आप रोमन फॉर्म में फिल करें सेक्शन भरें सेक्शन ए बी सी डी फॉर्मेट में आप भरें रोल नंबर भरें उसके बाद डेट ऑफ बर्थ भरें डेट ऑफ बर्थ भरते वक्त ध्यान रखें कि आपको डेट ऑफ बर्थ का फॉर्मेट रखना है DD/MM/YYYY इस तरह से आप इस डेटा को भर दें आपने जो ही शक्य थे સેવ કર આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જે ડેટા અહીંયા ભરવામાં આવ્યો છે એ ડેટા અહીંયા આખો આપણે ફિલઅપ થયો છે આગળ આપણે આ તમામ પ્રક્રિયા જોઈ ગયા હતા એને આપણે સેવ કરવાની છે चूज फाइल पे क्लिक करें पर्सनल प्रोफाइल की शीट आपने जो सेव करी है उसे ओपन करें अपलोड के बटन पर क्लिक करें एक मैसेज है जिसमें कि आपको बताया जा रहा है स्टूडेंट्स का डेटा अपलोड करते वक्त कुछ एरर्स आए हैं वो एरर्स देख મિત્રો અહીંયા ખૂબ મહત્વની બાબત આપ જોઈ શકો છો કે જે રીતે આપણે શીટ ની અંદર ડેટા ભર્યા બાદ એને જ્યારે આપણે અપલોડ કર્યું તો અપલોડ કરતા અહીંયા આપણે રેડ લાઇન ની અંદર એક મેસેજ આપણને આવ્યો છે જોઈ શકો છો આપ આગળ આપણે જ્યારે મેસેજ આવ્યો હતો યોર ડેટા હેઝ બીન અપલોડેડ એ આપણે જોયું હતું સક્સેસફુલી હવે જે મેસેજ આવ્યો છે રેડ કલર એની અંદર કે સમ એરર્સ હેવ બીન ડિટેક્ટેડ ઇન ધ એક્સેલ શીટ કે આપણી એક્સેલ શીટ ની અંદર કોઈ એરર આવ્યું છે એ એરર માં આપણે સુધારો કરવાનો છે ડાઉનલોડ ધ એરર શીટ એરર લોગ
એન્ડ રેક્ટિફાય ધ સીટ એકોર્ડિંગલી. અહીંયા આપણે ડાઉનલોડનું પણ એક ઓપ્શન આપ્યું છે, આપણે એ પણ જોઈ શકીએ છીએ. અહીંયા આપણી શાળાનું જ આ ફોર્મ છે, ડાઉનલોડ ઓપ્શન આપ્યું છે. ડાઉનલોડની પર ક્લિક કરશો એટલે આપણે જે કોઈ એરર થઈ છે, જે આપણે એક્સેલ શીટ ભરી હતી એની અંદર જે કોઈ એરર થઈ છે, એ સ્માર્ટ એપ્લિકેશન, ખેલો ઇન્ડિયાનું જે સ્માર્ટ એપ્લિકેશન છે, એ સ્માર્ટ એપ્લિકેશન આપણને ખૂબ સ્માર્ટલી એનું એરર લોગ આપણને આપશે, જેની અંદર આપણે કઈ કઈ જગ્યા પર કયા વિદ્યાર્થીમાં કઈ રોમાં કયા નંબર પર શું ભૂલ થઈ છે એ આપણને બતાવશે. એ પણ આપણે જોઈએ મિત્રો. देखने के लिए आप डाउनलोड पे क्लिक करें. एरर लिस्ट की एक्सेल शीट को ओपन करें. यहाँ पर आप एरर्स देख सकते हैं, जैसे रो नंबर 10 में स्कूल कोड मैच. મિત્રો અહીંયા એરર્સ જોઈ શકો છો, જે એરર્સ આપણને આપી છે, રો નંબર અહીંયા આપ્યું છે, લાઇનની અંદર કઈ લાઇન પર કઈ ભૂલ થઈ છે, કઈ લાઇનમાં ભૂલ છે તે, અને શું ભૂલ થઈ છે તે અહીંયા આપણને આપેલી છે. એ પણ આપણે આગળ જોઈએ મિત્રો. નહીં કર રહે સિલેક્ટેડ સ્કૂલ સે. રો નંબર 2 મે ડુપ્લિકેટ સ્ટુડન્ટ યુઆઈડી હે. રો નંબર 3 મે ડુપ્લિકેટ સ્ટુડન્ટ યુઆઈડી હે. और रो नंबर 3 में डेट ऑफ बर्थ जो है करेक्ट फॉर्मेट में नहीं है. અહીં આપ જોઈ શકો છો મિત્રો કે રો નંબર 10 ની અંદર સ્કૂલ કોડ ઇઝ નોટ મેચિંગ વિથ સિલેક્ટેડ સ્કૂલ, એટલે કે સ્કૂલ કોડ અહીંયા પ્રોપર નથી, કોઈક નંબર ભૂલ છે 10 નંબરમાં. એ આપણે જોશું. ડુપ્લિકેટ સ્ટુડન્ટ આઈડી છે 2 અને 3 નંબરના વિદ્યાર્થીમાં, અને ડેટ ઓફ બર્થ ઇઝ નોટ ઇન અ કરેક્ટ ફોર્મેટ 3 નંબરના વિદ્યાર્થીની અંદર આ રીતની ભૂલ છે. તો એ લાઈનમાં આપણે જઈને એ ભૂલ આપણે સુધારી લેવાની છે. તો દુબારા સે પર્સનલ પ્રોફાઇલ કી શીટ કો ઓપન કરકે યે એરર્સ કરેક્ટ કરે. પર્સનલ પ્રોફાઇલ શીટ કો ઓપન કરે. સ્કૂલ કોડ કો સહી કરે. મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આપણો જે ડેટા અહીંયા આવશે એ ડેટા પર્સનલ પ્રોફાઇલ શીટના નામથી જ આવશે. એની અંદર કોઈ પણ જાતનું એડિટિંગ આપણે કરી નહીં શકશું, ફાઇલને રીનેમ આપણે કરી નહીં શકશું. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પર્સનલ પ્રોફાઇલ શીટથી જ આપણો આખો ડેટા અહીંયા સેવ થયેલો રહેશે. બીજી એક મહત્વની બાબત એ આપણે યાદ રાખવાની છે કે અહીંયા આપણે ડાબા હાથના ખૂણા પર જોઈ શકો છો તમને સીટ આપી છે. તો સિંગલ સીટની અંદર તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે. માનો કે શાળાની અંદર 100 વિદ્યાર્થી છે, કે શાળામાં 2 વિદ્યાર્થી છે, કે શાળામાં 1000 વિદ્યાર્થી છે, તો એ તમામે તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એક જ સીટની ઉપર થશે. 1-12 ધોરણના તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એક જ સીટ પર થશે, એક જ ફોર્મેટમાં થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું કે પર્સનલ પ્રોફાઇલ સીટ જે છે એ બાય ડિફોલ્ટ અંદર બની છે, એને તમે રિનેમ કરી શકશો નહીં. અહીંયા આપણે હવે જે આપણું એરર લોગ આપ્યો છે, તો એરર લોગની અંદર આપણે કેવી રીતનું કરેક્શન કરવાનું છે તે જોવાનું છે. આપણે જોયું એની અંદર 10 નંબરના ખાનાની અંદર સ્કૂલ કોડ ખોટો હતો. આપ જોઈ શકો છો ઉપર બધા સમાન છે, જ્યારે નીચે ભૂલ છે. તો એ આપણે કરેક્શન કરવાનું છે. એડમિશન નંબર સહી કરે. આપણે એ પણ જોયું હતું કે સેકન્ડ નંબરની ઉપર એડમિશન નંબર જીઆર નંબર ખોટો હતો, તે આપણે અત્યારે સુધારી રહ્યા છે. और डेट ऑफ बर्थ को DD/ आप डेट ऑफ बर्थ નો ફોર્મેટ જોઈ શકો છો. 15/03/213 લખાયું છે. એક્ચ્યુઅલી 2013 હોવું જોઈએ, એટલે કે એના ફોર્મેટમાં નથી. તો એ પણ આપણે લોગબુક લોગ બોક્સ ની અંદર જોઈ ગયા હતા. તો કે કરેક્શન કરવાનું છે. YYYY ફોર્મેટ મે કરે, સેવ કર દે, ચૂઝ ફાઇલ પે ક્લિક કરે. આપણે જે ડેટા કરેક્શન કર્યો એને સેવ કરવાનો છે. ચૂઝ ફાઇલ ની ઉપર આપણે જવાનું છે. ચૂઝ ફાઇલ માં જશું એટલે ફરીથી આપણી જે પર્સનલ પ્રોફાઇલ નામની શીટ છે એ આપણે ઓપન કરશું. પર્સનલ પ્રોફાઇલ નામની શીટ આપણે ઓપન સિલેક્ટ કરશું. સહી કી ગઈ પર્સનલ પ્રોફાઇલ શીટ કો સિલેક્ટ કરકે અપલોડ પે ક્લિક કરે. આપકે પાસ એક મેસેજ આયા. જો મિત્રો, જેમ આપણે અપલોડ કર્યું, જે સુધારેલ શીટ આપણે અપલોડ કરી એટલે એક મેસેજ આવી જાય છે. થેન્ક યુ ફોર અપલોડિંગ ધ ડેટા, યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ. એટલે રજીસ્ટ્રેશન વખતે અથવા તો વિદ્યાર્થીનો ડેટા અંદર અપલોડ કરતી વખતે માનો કે આપણાથી કોઈ ભૂલ થઈ જાય, માઇનોર મિસ્ટેક ના થઈ જાય, જે કદાચ આપણા ધ્યાનમાં ના આવતી હોય, તો પણ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ખેલો ઇન્ડિયા પોર્ટલની ઉપર આખી એપ્લિકેશન ખૂબ સ્માર્ટ રીતે બનાવવામાં આવી છે, અને ખેલો ઇન્ડિયા પોર્ટલ આપોઆપ આપણને મેસેજથી જણાવશે કે જે કોઈ ડેટા આપણે અપલોડ કર્યો છે એમાં કોઈ ભૂલ છે, તો એને આ રીતે આપણે કરેક્ટ પણ કરી શકીએ, રેક્ટિફાય પણ કરી શકીએ. એટલે મિત્રો, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આ એપ્લિકેશન ખૂબ સ્માર્ટ છે અને ખૂબ સરળતાથી આપણે એની ઉપર કામગીરી કરી શકશું. है जिसमें आपको बोला गया है आपका स्टूडेंट्स का डेटा सक्सेसफुली अपलोड हो गया है. इस तरह से आप स्टूडेंट्स का डेटा अपलोड करते हैं और अगर कोई एरर आता है तो उसे आप इस प्रकार ठीक करते हैं. धन्यवाद. હવે મિત્રો આપણે જોવાનું છે હાઉ ટુ જનરેટ સ્ટુડન્ટ્સ આઈડી કાર્ડ્સ. વિદ્યાર્થીને આપણે અપલોડ કરી દીધા,
આપણા પોર્ટલની ઉપર, ખેલો ઇન્ડિયા પોર્ટલની ઉપર. આ ખેલો ઇન્ડિયા પોર્ટલ પર અપલોડ થયેલા વિદ્યાર્થીઓનો હવે આઈડી કાર્ડ આપણે બનાવવાનો છે. ક્યુઆર કોડ સાથેનો આઈડી કાર્ડ સ્માર્ટલી આપણું જે પોર્ટલ છે ખેલો ઇન્ડિયા પોર્ટલ એ પોતે જ બનાવી દેશે. એટલે આપણે એ કેવી રીતે જનરેટ કરશું તે હવે આપણે આગળ જોવાનું છે. સ્ટુડન્ટ કે ફિટનેસ આઈડી કાર્ડ પ્રિન્ટ કરવાને કે લિયે સબસે પહેલે લોગિન કરે. આપણે સૌથી પહેલા જવાનું પ્રિન્સિપલ એચએમ કા યુઝર આઈડી પાસવર્ડ. આપણે સૌથી પહેલા જવાનું છે ખેલો ઇન્ડિયા schoolfitness.kheloindia.gov ની ઉપર. આપણે જવાનું છે પ્રિન્સિપલ નો યુઝર આઈડી અને પાસવર્ડ જે આપણને મળ્યો હતો મેઇલ માં એનો ઉપયોગ કરીને એમના પોર્ટલ પર જઈને યુઝર ને મને પાસવર્ડ નાખીને આપણે આગળની પ્રક્રિયા કામ કરવાની છે. બટ ફિલ કરે કેપ્ચા ભરે સાઇન ઇન પે ક્લિક કરે. સ્ટુડન્ટ મિત્રો સાઇન ઇન પર જેવું તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો સ્કૂલ ફિટનેસ એપ સ્ટેટિસ્ટિક. આપણે વિદ્યાર્થીનો ડેટા હવે અપલોડ કરી દીધો છે. નવ વિદ્યાર્થી અહીંયા આપણને આપણા સ્ટેટિસ્ટિકમાં બતાવે છે. સાથે સાથે બે એસેસર એટલે કે બે પીટી ટીચર એટલે કે ટીચર્સ જે ફિટનેસ એસેસમેન્ટ લેવાના છે વિદ્યાર્થીઓની શારીરિક કસોટી લેવાના છે અહીંયા અપલોડ થઈ ગયા છે. આપણી સ્કૂલનું પેજ છે એટલે કે અહીંયા પ્રિન્સિપલનું નામ પણ આવી જશે. અને સાથે આપણે જોયું છે કે વિદ્યાર્થી લગતી કોઈ પણ કામગીરી કરવાની હોય અહીંયા વિદ્યાર્થીનો આઈડી કાર્ડ જનરેટ કરવાના છે, મેળવવાના છે, પ્રિન્ટ કાઢવાના છે તો સ્ટુડન્ટની ઉપર આપણે ક્લિક કરશું. આગળની પ્રક્રિયા આપણે વિડીયો થકી જોઈએ. પે જાય સ્ટુડન્ટ લોગિન પાસવર્ડ પે ક્લિક કરે. તમે સ્ટુડન્ટની ઉપર જશો એટલે એની અંદર આપ્યું છે સ્ટુડન્ટ લોગિન આઈડી પાસવર્ડ આપ્યું છે તેની પર આપણે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરતા આ રીતે એક પેજ ખુલશે. સ્કૂલ સિલેક્ટ કરે. એની પર ક્લિક કરતા આ રીતે એક સ્કૂલ પેજ ખુલશે. આપ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ લોગિન પાસવર્ડ એમાં સ્કૂલનું નામ બાય ડિફોલ્ટ આવી જાય છે. સ્કૂલ આપણે સિલેક્ટ કરવાની છે. જે અહીંયા ઓલ ક્લાસીસ આપ્યું છે જે વર્ગનો આપણે વિદ્યાર્થીનો આઈડી કાર્ડ આપણે પ્રિન્ટ કરવાનો હોય તો તેની વિગત અહીંયા આવી જશે. આપણે એ પણ આગળ જોશું. ક્લાસ સિલેક્ટ કરે. વ્યૂ પર ક્લિક કરે. ફિટનેસ આઈડી કાર્ડ પ્રિન્ટ કરવાને કે લિયે સ્ટુડન્ટ સિલેક્ટ કરે. પ્રિન્ટ ફિટનેસ આઈડી કાર્ડ પર ક્લિક. મિત્રો આપણે જે વર્ગના વિદ્યાર્થીનો ફિટનેસ આઈડી કાર્ડ જનરેટ કરવાનો હોય, પ્રિન્ટ કરવાનો હોય તો સૌથી પહેલા આપણે સિલેક્ટ ક્લાસ ની અંદર જઈને જે વર્ગના વિદ્યાર્થીનો ફિટનેસ આઈડી કાર્ડ આપણે પ્રિન્ટ કરવાનો હોય તે ક્લાસ સિલેક્ટ કરવાનો છે. અને ત્યારબાદ આપણે વ્યૂ પર જશું. વ્યૂ ની ઉપર ક્લિક કરતા આ રીતે આખરી ડિટેલ્સ નીકળશે જેની અંદર વિદ્યાર્થીઓ જે તે વર્ગના વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ અહીંયા આવી જશે. આપ જોઈ શકો છો અહીંયા સ્કૂલ નેમ સોરી વિદ્યાર્થીનું નામ અહીંયા આવે છે. અહીંયા ક્લાસ આવે છે ધોરણ એક ના વિદ્યાર્થી છે. એનો રજીસ્ટ્રેશન આઈડી એટલે કે વિદ્યાર્થીને જયારે આપણે અપલોડ કરીએ છીએ ત્યારે ખેલો ઇન્ડિયા પોર્ટલ ઉપર એ વિદ્યાર્થીનો રજીસ્ટ્રેશન આઈડી બને છે. રજીસ્ટ્રેશન જે રીતે શાળાની અંદર જીઆર નંબર હોય છે એ રીતે એક યુનિક આઈડી તમામ વિદ્યાર્થીઓનો અહીંયા રજીસ્ટર થાય છે. કેઆઈ સિરીઝથી એ રજીસ્ટ્રેશન નંબર એનો હશે તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ડેટ ઓફ બર્થ વિદ્યાર્થીને આપી છે, જેન્ડર આપી છે, એક્શન એટલે કે અત્યારે એની ઉપર આપણે શું કરવાનું છે તે ડિટેલ્સ આપી છે. હવે આપણે વિદ્યાર્થીનો આઈડી કાર્ડ જનરેટ કરવાનો છે એટલે આપણે જશું અહીંયા સિલેક્ટ બોક્સ ની અંદર જશું. એની ઉપર આપણે એને સિલેક્શન કરવાનું છે. અહીંયા આપણે જોઈ શકો છો ચોરસ બોક્સ એમાં ઉપર આપણે જઈને સિલેક્ટ કરવાનું છે એટલે આખું વિદ્યાર્થીનું જે તે વર્ગનો લિસ્ટ સિલેક્ટ થશે. આપણે એ કામગીરી જોઈએ. ક્લિક કરે. યહ આઈડી કાર્ડ છે. પ્રિન્ટ પે ક્લિક કરે. આ રીતના મિત્રો આઈડી કાર્ડ વિદ્યાર્થીઓના બનશે. આમાં આપણે કોઈ કામગીરી કરવાની નથી. આપણે જે ખેલો ઇન્ડિયા પોર્ટલની ઉપર જે સ્માર્ટ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલી છે એ એપ્લિકેશન પોતે જ આખું કાર્ય કરશે. આપ એની અંદર જોઈ શકો છો આ રીતનો ક્યુઆર કોડ આવશે વિદ્યાર્થીનો પોતાનો. અહીંયા વિદ્યાર્થીનું પોતાનું નામ આપેલું છે, ધોરણ આપેલું છે, એનો રજીસ્ટ્રેશન આઈડી વિદ્યાર્થીનો યુનિક આઈડી જે જનરેટ થાય છે એ પોતે એની અંદર હશે. સાથે શાળાનું નામ આવી જાય છે. આમ તમામ માહિતી આપણને આ એના આઈ કાર્ડની અંદર જોવા મળે છે. આપણે એને પ્રિન્ટની ઉપર જ્યારે ક્લિક કરશું તો એના આઈડી કાર્ડ પ્રિન્ટ થશે. ઇસ પ્રકાર આપ પ્રિન્ટ ફિટનેસ આઈડી કાર્ડ્સ કર સકતે હૈ. ધન્યવાદ. હવે હાઉ ટુ મેનેજ એસેસર. અહીં આપણી કામગીરી હવે શરૂ થાય છે. જે એસેસર એટલે કે પીટી ટીચર, કોચ અથવા તો જે ટીચર જે હવે પછી વિદ્યાર્થી જે અપલોડેડ વિદ્યાર્થી છે શાળાના જે રજીસ્ટર્ડ વિદ્યાર્થી છે જેમની શારીરિક કસોટી લેવાની છે એમની કામગીરી એમને કેવી રીતે કરવાની છે તો પ્રિન્સિપલની સહમતિથી આપણે એ કામ કરવાનું છે. એમને આપણે આપણી મોબાઈલ એપ્લિકેશન થ્રુ એમનું રજીસ્ટ્રેશન થયું છે. એમને પોતાને પણ પોતાનો કેઆઈ સિરીઝ સાથે પર્સનલ યુનિક આઈડી મળ્યો છે. એ યુનિક આઈડીનો ઉપયોગ કરીને પ્રિન્સિપલની ક્રેડેન્શિયલથી પ્રિન્સિપલની સહમતિથી એ એસેસરે કેવી રીતે કામગીરી કરવાની છે એ વિગત પણ હવે આપણે જોઈએ. મિત્રો
एसेसर्स को प्रिंसिपल एचएम पेज पर लिंक करने के लिए मैनेज एसेसर पे क्लिक करें। मित्रों અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે વિદ્યાર્થીની વાત નથી, હવે વાત આવે છે એસેસરની। તો મેનેજ એસેસરની ઉપર આપણે જવાનું છે। પ્રિન્સિપલ એચએમ પોર્ટલ પર જઈને, ખેલો ઇન્ડિયા પોર્ટલની ઉપર જઈને આપણે એચએમ મેનેજ એસેસરી ઉપર આપણે ક્લિક કરશું। મેનેજ એસેસરી ઉપર આપણે જઈએ હવે। ટ્રેનર આઈડી યહાં પર ફિલ કરે। મેનેજ એસેસર પર જશું એટલે ટ્રેનર આઈડી, જે તમને તમે मोबाइल एप्लिकेशन थी जारे तमे तमारो फॉर्म भर्यो हतो त्यारे तमने एक मैसेज थ्रू तमने आ रीते के आई सीरीज साथे तमारो पोतानो पर्सनल ट्रेनर आईडी मल्यो हतो। ए ट्रेनर आईडी तमारा अहींया फिल करवानो छे। सर्च पर क्लिक करें। ये एसएसआर आईडी तमे ट्रेनर आईडी नाख्या बाद तमे सर्च पर क्लिक करशो एटले एसएसआर आईडी नी साथे तमारो नाम, तमारो ईमेल एड्रेस, तमारो फोन नंबर, ए तमाम डिटेल्स अहींया आवी जशे। आप अत्यारे जोई शको छो के रजिस्टर्ड विथ स्कूल अहींया आप्युं छे, अहींया न्यू एसएसआर आप्युं छे। जो नवा कोई एसएसआर ने अपलोड करवा होय तो ते रीते आपणे करी शकीए। रजिस्टर्ड विथ स्कूल आपणे अत्यारे करवानुं छे तो ते रीते आपणे एमने एक्टिव करशुं। आईडी है, नेम ऑफ द ट्रेनर, ईमेल आईडी ऑफ द ट्रेनर एंड कॉन्टेक्ट नंबर ऑफ द ट्रेनर। एक्टिवेट बटन पर क्लिक करें। यस, एसएसएस को उनकी मेल आईडी इसमें। मित्रों जो आपने एक्टिवेट कर सो એટલે એક્ટિવેટ પર કર્યા પછી એક મેસેજ આવશે કે યોર ટ્રેનર હેઝ બીન એક્ટિવેટેડ। એટલે કે આપણે એ થઈ જશે, એને એક્ટિવેટ કરશું એટલે એનું રજિસ્ટ્રેશન થઈ જશે, ટ્રેનર સ્કૂલ સાથે જોડાઈ જશે। સાથે ટ્રેનરની ઉપર જે મેનેજ એસેસરની ઉપર જે આ રીતનો એક મેલ આવ્યો હશે તે મેલનો પણ આપણે ઉપયોગ કરીને એનો જે આઈડી અને પાસવર્ડ છે, યુઝર નેમ અને પાસવર્ડ, એનો આપણે ઉપયોગ કરી શકશું। મેલ પે યુઝર આઈડી ઓર પાસવર્ડ દિયા ગયા હે। इस यूजर आईडी और पासवर्ड का इस्तेमाल करके खेलो इंडिया मोबाइल एप्लीकेशन में लॉगिन करके स्टूडेंट्स फिटनेस। यहां खास ध्यान રાખવાનું છે કે એસએસઆર એ ખેલો ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન થ્રુ કામગીરી કરવાની છે। એટલે તમામ એસએસઆર એ, તમામ કોચીસ એ, તમામ પીટી ટીચર્સ એ જેમને આ એસેસમેન્ટ કરવાનું છે, વિદ્યાર્થીની કસોટી લેવાની છે, એમને મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। એ ડાઉનલોડ કર્યા બાદ એની અંદર આપણે આ રીતે યુઝર નેમ અને પાસવર્ડ અંદર એડિટ કરવાનું છે, ત્યારબાદ એની ફિટનેસ એસેસમેન્ટની કામગીરી શરૂ થશે। असेसमेंट की जा सकती है। धन्यवाद। अबे हाउ टू ट्रांसफर और प्रमोट स्टूडेंट्स, जे विद्यार्थी अपनी शाळा में अपलोड થયા છે, જે વિદ્યાર્થીને આપણે આપણી શાળામાં જોડ્યા છે, હવે આવનારા સમયની અંદર વિદ્યાર્થી ધોરણ 12 પાસ થઈને બહાર જશે અથવા તો અધવચ્ચેથી શાળા છોડી જશે, તો તે વખતે એ વિદ્યાર્થી 10મા પાસ થયેલો વિદ્યાર્થી ધોરણ 2માં અથવા તો ધોરણ 11માં જ્યારે ફરીથી આવશે ત્યારે એને આપણે પ્રમોટ કરવાનો છે, તો એની પ્રક્રિયા આપણે કેવી રીતે કરવાની તે આપણે જોઈ લેશું। મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે શાળા છોડીને બહાર જતા વિદ્યાર્થી, શાળા છોડીને અન્ય શાળામાં જતા વિદ્યાર્થી કે ધોરણ 12 પાસ થઈને બહાર જતા વિદ્યાર્થી માટે અહીં ટ્રાન્સફર શબ્દ વપરાયો છે। તો ટ્રાન્સફર એટલે આપણે ડિલીટ કરશું, એટલે કે આપણી શાળાના લિસ્ટમાંથી એ વિદ્યાર્થીનું નામ રદ કરવા માટે આપણે ટ્રાન્સફરની અંદર જશું। તો કેવી રીતે ટ્રાન્સફર અથવા પ્રમોટ કરવાના તે વિગત પણ હવે આપણે મેળવીએ। વિડીયો થકી આપણે તમામ માહિતી આપણે જોશું। મિત્રો ફરીથી આપણે ખેલો ઇન્ડિયા ફિટનેસ જે પ્રોગ્રામ છે તેની અંદર આપણે જશું। સ્કૂલ ફિટનેસ ડોટ ખેલો ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને આપણે એ કામગીરી કરવાની છે, તો એ હવે આપણે વિગત જોઈશું। स्टूडेंट्स को प्रमोट करने के लिए स्टूडेंट्स पे क्लिक करें, स्टूडेंट लॉगिन पासवर्ड पे क्लिक करें। મિત્રો આપણે આગળ વાત કરી તે કોઈ પણ વિદ્યાર્થી બાબતે લગતી કોઈ પણ કામગીરી હોય તો બ્લુ પટ્ટીની અંદર સ્ટુડન્ટ્સ આપ્યું છે તેની ઉપર આપણે ક્લિક કરશું, અને સ્ટુડન્ટ્સ પર ક્લિક કર્યા બાદ સ્ટુડન્ટ્સ લોગિન પાસવર્ડની ઉપર આપણે ક્લિક કરશું। જો આપણે ક્લિક કરીએ એટલે આપણી શાળાનો પેજ અહીંયા જોઈ શકો છો તમે, આપણી શાળાનો પેજ છે એ રીતે આખી ડિટેલની અંદર આવશે। સ્કૂલ સિલેક્ટ કરેં, ક્લાસ સિલેક્ટ કરેં, ક્લિક હિયર ટુ પ્રમોટ પે ક્લિક કરેં। હવે સ્કૂલ સિલેક્ટ કરવાની છે, ક્લાસ સિલેક્ટ કરવાની છે, સ્કૂલ તો આપણી અહીંયા ઓટોમેટિક બાય ડિફોલ્ટ આવશે એટલે તેમાંથી સિલેક્ટ કરવાની છે। જે વર્ગના વિદ્યાર્થીને આપણે ઉપલા વર્ગમાં ચડાવવાના હોય એ વર્ગને આપણે ક્લિક કરશું, ધોરણ 1 ને ક્લિક કરશું, તો તે રીતે એક ધોરણને વિદ્યાર્થીઓ બીજા ધોરણની અંદર જશે। અહીંયા આપણે આખું સમગ્ર ડિટેલ્સ અહીંયા આપી છે, ટોટલ સ્ટુડન્ટ્સની ડિટેલ આપેલી છે, કરંટ ક્લાસીસ આપ્યા છે, પ્રમોશન ક્લાસીસ આપ્યા છે, એટલે કે આખા એની અંદરથી કયા વર્ગના વિદ્યાર્થી કયા વર્ગમાં જશે તે આપણે બતાવ્યું છે। ફર્સ્ટ એ તો સેકન્ડની અંદર અહીંયા 2 રોઝ લખ્યું છે, તો સેકન્ડ રોઝ માં જશે, તો એ રીતે ક્રમિક રીતે વિદ્યાર્થી ઉપલા વર્ગમાં આપણે કેવી રીતે ચડાવવાના એની પ્રક્રિયા આપણે અત્યારે જોઈ રહ્યા છે। મિત્રો યે કરંટ ક્લાસીસ હે,
ये प्रमोशन होने के बाद की क्लासेस हैं। प्रमोट पे क्लिक करें, आई एग्री पे क्लिक करें। अपने विद्यार्थी ने प्रमोट करवाना छे એટલે प्रमोट के ऊपर આપણે ક્લિક કરશું। प्रमोट पर क्लिक करता આપણને आई एग्री સાથે एक मैसेज આવશે। એ મેસેજ આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે। આ રીતે એક મેસેજ આપણી પર આવ્યો છે, અહીં આપેલું છે, ફોર ધ અપકમિંગ એકેડેમિક યર ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર રજિસ્ટર્ડ ઇન ધ પ્રીવિયસ એકેડેમિક યર વિલ બી પ્રમોટેડ ફ્રોમ ધ પ્રીવિયસ ક્લાસ। એટલે આગલા વર્ગમાંથી એ તમામ વિદ્યાર્થીઓને હવે ઉપરના વર્ગની અંદર ચડાવવામાં આવે છે। એ રીતે એક મેસેજ આવ્યો છે, એને આપણે આઈ એગ્રી કરવું। મિત્રો, આની અંદર બીજી પણ એક ખૂબ મહત્વની બાબત આપી છે કે યુ કેન એડિટ ઇચ સ્ટુડન્ટ એક્શન એન્ડ રોલ નંબર ઓર ડિમોટ ધેર ક્લાસીસ। એટલે કે વિદ્યાર્થી માનો કે ફેલ થાય, નાપાસ થાય, તો એને એ જ વર્ગમાં રાખવાની વ્યવસ્થા પણ અહીંયાથી થઈ શકે છે। સાથે સાથે વિદ્યાર્થીના નામની અંદર કોઈ ભૂલ હોય કે રોલ નંબરમાં આપણે એને એડિટ કરવાનું હોય, હાજરી નંબર એનો બદલાતો હોય, તો એ પણ આપણે અહીંયાથી કરી શકીએ છીએ। એ મેસેજ થ્રુ આપણે જોઈ શકીએ છીએ। આપણે આઈ અગ્રી કરશું એટલે ઇસી પ્રકાર કિસી સ્ટુડન્ટ કો ટ્રાન્સફર કરને કે લિયે સ્કૂલ સિલેક્ટ કરે, એ જ રીતે ક્લાસ સિલેક્ટ કરે। એ જ રીતે મિત્રો આપણે જોયું કે હવે વિદ્યાર્થીને ટ્રાન્સફર કેવી રીતે આપવું। આપણે પ્રમોશન આપી દીધું, વિદ્યાર્થી પાસ થયેલા વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં ચડાવી દીધા, તો હવે વિદ્યાર્થીને ટ્રાન્સફર આપવું। મિત્રો, અહીંયા ફરીથી એક ખાસ યાદ રાખવાનું છે, ટ્રાન્સફર એટલે શાળાના લિસ્ટમાંથી એ વિદ્યાર્થીનું નામ રદ થશે। ટ્રાન્સફર એટલે કે એ પાસ થઈને અન્ય શાળામાં પણ જશે, અથવા ધોરણ 12 પાસ થઈને શાળા છોડીને પણ બહાર જશે, અથવા તો અધ વચ્ચેથી આપણી શાળા છોડશે, તો તેવા સંજોગોમાં એ વિદ્યાર્થીને આપણા લિસ્ટમાંથી ટ્રાન્સફર બતાવવાનો છે। ટ્રાન્સફર એટલે આમ એને ડિલીટ થઈ શકશે, ટ્રાન્સફર આપણા લિસ્ટમાંથી ડિલીટ થશે, તો એની પ્રક્રિયા હવે આપણે એ જ રીતે જોવાની છે। વ્યૂ પર ક્લિક કરે, જે સ્ટુડન્ટ કો ટ્રાન્સફર કરના ઉસકો સિલેક્ટ કરે, એડિટ પે ક્લિક કરે। આપણે જે વિદ્યાર્થી ટ્રાન્સફર કરવાનો છે, તો ટ્રાન્સફર વિદ્યાર્થીને આપણે સિલેક્ટ કરવાનો છે અહીંયા સિલેક્શન બોક્સમાંથી। એટલે કે આખી ડિટેલ્સ એની નીકળશે, અહીંયા સ્ટુડન્ટનું નામ, એનો ક્લાસ, એનો રજિસ્ટ્રેશન નંબર, એનું ડેટ ઓફ બર્થ, એનું જેન્ડર, આ તમામ વસ્તુ અહીંયા જોઈ શકો છો। આ વિદ્યાર્થીનું નામ આપણે લિસ્ટમાંથી રદ કરવાનું છે, એ અન્ય શાળામાં કદાચ જવાના હશે, કદાચ નાપાસ થયા હશે, કદાચ શાળા છોડી ધોરણ 12 પાસ થઈને હવે બહાર જવાના હશે, તો એવા કેસની અંદર એ વિદ્યાર્થીને આપણે ટ્રાન્સફર આપવાનું છે। તમે ટ્રાન્સફર પર ક્લિક કરશો એટલે આપોઆપ એ વિદ્યાર્થીનું નામ આપણા લિસ્ટમાંથી રદ થશે। એટલે મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટ્રાન્સફર આપશો એટલે કે વિદ્યાર્થી આપણી શાળાના લિસ્ટમાંથી રદ થશે। સ્ટુડન્ટ કો ટ્રાન્સફર કરને કે લિયે ટ્રાન્સફર બટન પર ક્લિક કરે, યસ બટન પર ક્લિક કરે। ટ્રાન્સફર પર તમે જેવું ક્લિક કરશો એટલે આપણે સ્ટુડન્ટ્સ કો પ્રમોટ કરને કે લિયે સ્ટુડન્ટ્સ પે ક્લિક કરે, જે સ્ટુડન્ટ કો ટ્રાન્સફર કરના ઉસકો સિલેક્ટ કરે, એડિટ પે ક્લિક કરે। સ્ટુડન્ટ કો ટ્રાન્સફર કરને કે લિયે ટ્રાન્સફર બટન પર ક્લિક કરે, યસ બટન। તમે ટ્રાન્સફર પર ક્લિક કરશો એટલે અહીંયા એક મેસેજ આવશે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ટ્રાન્સફર સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ, તમે પસંદ કરેલો વિદ્યાર્થીને ટ્રાન્સફર કરવા માંગો છો। એ રીતે તમને અહીંયા મેસેજ આવશે, તમારે યસ ક્લિક કરવાનું એટલે આપોઆપ એ વિદ્યાર્થી પર ક્લિક કરે। નાઉ ધ સ્કૂલ પીટી ટીચર એસેસર્સ આર રેડી ફોર એસેસમેન્ટ। મિત્રો, હવે આપણી મહત્વની કામગીરી અહીંયાથી શરૂ થશે। આપણે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે, એ ડાઉનલોડ કરેલી એપ્લિકેશનની અંદર એસેસર એટલે કે કોચ પોતે કે ટીચર્સ પોતે એની અંદર રજીસ્ટર થઈ ગયા છે। હવે આપણે વિદ્યાર્થીનું એસેસમેન્ટ કરવા માટેની તૈયારી કરવાની છે, એ તૈયારી આપણે કઈ રીતે કરશું, કેવી રીતે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ કરવાનું છે, એ તમામ પ્રક્રિયાઓ આપણે હવે આગળના ભાગની અંદર જોશું। ઇમ્પોર્ટન્સ ઓફ એસેસમેન્ટ ડન ધ રાઈટ વે। મિત્રો, આગળની કામગીરી હવે ખૂબ મહત્વની આપણા માટે છે, એ ડિટેલ્સ આપણને શ્રી પ્રિન્સ ધાબુનો આભાર માનું છું, અને આગળની માહિતી આપવા માટે માસ્ટર ટ્રેનર શ્રી પ્રિન્સ ધાબુવાલાને આમંત્રિત કરું છું। એવો આપણને ઇમ્પોર્ટન્સ ઓફ એસેસમેન્ટ ડન ધ રાઈટ વે એના વિશે અને બીજી બધી માહિતી અત્રેથી આપશે। થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। Okay, so first of all, good morning everyone. Firstly, I thank you to Sports Authority of India, Samagra Shiksha, Gandhinagar, Gujarat, and Sri Sujit Panikar sir, CEO of Fitness 365, for giving me opportunity to be resource person for this online training or trainers program. So proceeding, hello, wo vyavasthit rite ane sari rite samjavi che
અને હું આશા કરું છું કે હું પણ એ જ કોશિશ કરીશ. સો મિત્રો, આપણે જોશું કે ઇમ્પોર્ટન્સ ઓફ એસેસમેન્ટ ધ રાઈટ વે. ઇમ્પોર્ટન્સ ઓફ એસેસમેન્ટ ધ રાઈટ વે એક એવો એ છે જેમાં આપણું જે પણ ટેસ્ટ લેશું, જે પણ આપણે રિઝલ્ટ આવશે, તે બધા એક્યુરેટ અને જેન્યુઇન હોવા જોઈએ અને ફેર હોવા જોઈએ. જે એકદમ ક્લીન અને ફેર ડેટા આપણે લેવાની કોશિશ કરવાની છે, એની મદદથી આપણે કરેક્ટ આઇડેન્ટિફિકેશન કરેક્ટ આઇડેન્ટિફિકેશન ટેલેન્ટને એ કરવાનું છે. તો જેમ કે પર્પઝ ઓફ કલેક્ટિંગ કરેક્ટ ડેટા, તો પર્પઝ શું છે? પહેલા તો આપણે જોશું કે પર્પઝ શેના માટે, એનું પર્પઝ શું છે જે કરેક્ટ ડેટા લેવાનું. જેમ કે આપણે જોઈએ છે એડ્યુકેશન ફિલ્ડમાં, એડ્યુકેશન ફિલ્ડના અંદર જે તે રિઝલ્ટ, એટલે કોઈ પણ સબ્જેક્ટનું રિઝલ્ટ હોય યા કોઈ પણ અભ્યાસક્રમનું રિઝલ્ટ હોય, તેવી જ રીતે આપણે આ ફિટનેસ એસેસમેન્ટનું રિઝલ્ટ છે, જ્યાં આપણે જોઈશું કે જે ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડ, જે ચાઇલ્ડનું, જે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ આવશે, તે એનું ફિટનેસ લેવલ બતાવશે. હવે એ ફિટનેસ લેવલ કયા લેવલ પર છે તે આપણે આ ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડની મદદથી જાણી શકીશું. જેમ કે હર એક ડેટા આપણે એવી રીતે કરેક્ટ વેમાં આપણે ઇનપુટ કરીશું જેની મદદથી આપણે એકદમ રો અને આઈડેન્ટિફિકેશનનું, ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનનો આઈડિયા આવશે. જેમ કે ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડના અંદર ડેટા, હરેક ડેટાને આપણે એવી રીતે જોવાના છે જેમાં હરેક વસ્તુઓને હરેક રિઝલ્ટ આપણે ટ્રાન્સફર કોચ માટે, ટીચર માટે, પેરેન્ટ માટે હેલ્પફુલ રહેશે અને સ્ટુડન્ટ માટે, વિદ્યાર્થી માટે, કે જે એને કયા લેવલ પરથી કયા લેવલ પર જવાનું છે. ત્યારબાદ આપણે એના મદદથી આપણે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરીશું, જેના કરેક્ટ ડેટા આપણે જેટલા પણ લઈશું તેના મદદથી આપણે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરીશું. જેની કરેક્ટ ડેટા આપણે કરેક્ટ રો ટેલેન્ટ આપશે, રાઈટ ટેલેન્ટ આપશે. અગર આપણી પાસે ડેટા ચોક્કસપણે હોય તો આપણે ડેટા વારંવાર લેવાની જરૂર નહીં પડશે, જરૂર નહીં પડે, જેનો ઘણો બધો ટાઈમ બચી શકશે. અને ત્યારબાદ આપણે જોઈશું યુઝ એપ ટુ રેકોર્ડ. જેમ કે જે પણ ડેટા આપણે લેવાનો છે, જે પણ ડેટા આપણે કલેક્ટ કરવાનો છે, તે આપણે સીધો એપ થ્રુ લઈશું, જે સીધો આપણે એપના અંદર એનરોલ કરીશું. આપણો ઘણો બધો ટાઈમ બચશે, આપણે કોઈ પણ ડેટા પેપર પર કે પેન પર કે પછી એક્સેલ શીટમાં નહીં લઈશું, સીધું એપમાં અંદર ડાયરેક્ટ એનરોલ કરીશું. ઘણી બધી અનયુઝ્યુઅલ કેસીસ હોય છે, જેમ કે ડેટા કલેક્ટ કરતી વખતે હ્યુમન એરર્સ આવી શકે, કોઈ વખત આપણા ટૂલ્સ એરર આવી શકે. સો આપણે એ બધા અનયુઝ્યુઅલ કેસીસને બહુ ધ્યાનમાં રાખવાના છે. જેમ કે આપણે વિદ્યાર્થીની હાઈટ, જે પણ જે તે હાઈટ હોય તે 4 મહિનાના અંદર કોઈ પણ ડ્રાસ્ટિકલી ચેન્જ નહીં હોય, તો હાઈટ લખતી વખતે કે વેઇટ લખતી વખતે તે બધી બાબતો એટલી ધ્યાનમાં રાખવી કે આપણે જ્યારે પણ ડેટા કલેક્ટ કરીશું તો એકદમ એક્યુરેટ ડેટા લેવાનો છે, એકદમ એક્યુરેટ રિઝલ્ટ આપણે આપવાના છે. સો એવા ડેટા હોવા જોઈએ જે અમુક વખત આપણે જોઈને રિયલિસ્ટિક લાગે, એવા ડેટા નહીં હોવા જોઈએ જે આપણે જોઈને રિયલિસ્ટિક નહીં લાગે. આપણે એવા બધા ડેટાઓનું તમને એક્ઝામ્પલ આપીશ જેમાં એવા ડેટાઓ પણ છે રોંગ રીતે ઇનપુટ કર્યા છે, જેમાં વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયા છે. જેમ કે 100 મીટર 50 મીટર્સનો આપણો જે સ્પીડનો બેન્ચમાર્ક છે તે બહુ ઘણા ઓછા સેકન્ડમાં કોઈએ કમ્પ્લીટ કરી દીધું. તે એવા અનયુઝ્યુઅલ કેસીસ નહીં થવા જોઈએ. આ જે પણ ડેટા છે તે આપણે હર એક 4 મહિને લેશું. એઝ ઇન અમે લોકોએ 3 વર્ષથી આ ખેલો ઇન્ડિયાના એપમાં ફિટનેસ એસેસમેન્ટ કરીએ છીએ છોકરાઓનું. તો એવરી યર અમે લોકો Term 1 અને Term 2 એવી રીતે 2 વખત વર્ષના અંદર કરીએ છીએ, તેમાં 4 મહિનાનો ગેપ આપીએ છીએ. તો જે પણ રિઝલ્ટ છે તે કંઈ પણ ડ્રાસ્ટિકલી ચેન્જ નહીં થાય. થોડું ઘણું હાઈટમાં ચેન્જ થાય, વેઇટમાં ચેન્જ થાય, એનાથી થોડા ઘણા પેરામીટર્સ ચેન્જ થઈ શકે, બટ એકદમ ડ્રાસ્ટિકલી કે જેમાં હાઈટમાં અમુક સેન્ટીમીટર્સનો ફરક હોય બટ ઘણો બધો સેન્ટીમીટર્સનો ફરક નહીં આવે, તો એવા અનયુઝ્યુઅલ કેસીસ આપણે ધ્યાનમાં રાખવાના છે. જેમ કે આપણી સ્ક્રીનની સામે આપણે જોઈ શકશું કે જે રિપોર્ટ કાર્ડનું રિઝલ્ટ છે,
સો આવી ટાઈપનો એક રિપોર્ટ કાર્ડનો રિઝલ્ટ આવશે, જેમાં આપણે જોઈ શકીશું બાળકનું, આપણે વિદ્યાર્થીનું બધી જ ડિટેલ અને એને જે પણ ટેસ્ટ આપ્યા છે એ ટેસ્ટને આપણે સારી રીતે આમાંથી બધી જ ડિટેલો જોઈ શકો, બધી બાબતો જોઈ શકો, અને આમાં આ રિપોર્ટ કાર્ડની મદદથી આપણે એને ઇમ્પ્રુવ કેવી રીતે કરશું. આ રિપોર્ટ કાર્ડ એકદમ ફેર રીતે હોવો જોઈએ. એનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવે બાળકો વચ્ચે, તો ત્યારે એ લોકો કમ્પેર કરતા હોય છે, જ્યારે કે મારું આટલું થયું, તારું કેટલું આવ્યું, તારું મારો આટલો સ્કોર આવ્યો, તારો કેટલો સ્કોર આવ્યો. સો એટલા માટે એકદમ ફેર રીતે આપણે એના રિઝલ્ટ લેવાના રહેશે. જ્યારે આપણે રિપોર્ટ કાર્ડના અંદર, ટેસ્ટ રિપોર્ટ કાર્ડના અંદર આપણે જોઈ શકીએ છીએ, જેમાં સિટ એન્ડ રીચ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ એ બધા રિપોર્ટ કાર્ડના પેરામીટર્સ આપ્યા છે, જેમાં આપણે જોઈ શકીશું L1, L2, L3, L4, L5, L6, L7 એવી રીતના પેરામીટર્સ આપ્યા છે. એટલે L7 એટલે સ્પોર્ટ્સવેર, L6 એટલે એથ્લેટિક, સો એવી રીતના પેરામીટર્સ છે. સો જે તે બાળક આવ્યું આ ટેસ્ટ આપે છે, તો એ બાળકે આ ટેસ્ટમાં જે પણ એના રિલાયબલ ડેટા આવ્યા છે તે આપણે લેવાના રહેશે. તો તેની મદદથી આપણે એનો ફીડબેક મળશે, એને ઇમ્પ્રુવ કરવાનો ડાયટ મળશે, હરેક વસ્તુ. જેમ કે આપણે અહીંયા સ્પોર્ટ્સ આપણે રિઝલ્ટના અંદર જોઈ શકીએ છીએ, ફીડબેક છે, જેની મદદથી આપણે ફીડબેક મળશે, તો કેવી રીતે એને ઇમ્પ્રુવ કરવાનું છે. અગર તમે L6 પર છો તો L7 પર જવા માટે શું કરવાનું છે, એટલે એથ્લેટિકથી સ્પોર્ટ્સ ફિટ પર જવા માટે શું કરવાનું છે. જેમ કે અહીંયા આપણે પાર્શિયલ કલપમાં એક કરંટ ડેટા બતાવ્યો છે, અને પ્રીવિયસ ડેટા વોઝ એટલું બધું હાઈ હતું ને એકદમ એ થઈ ગયું. તો આવી રીતના કોઈ પણ આવા ટાઈપના ડેટાને અવોઈડ કરવું. આપણે થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ રોંગ ડેટા ઇનપુટ્સના, અને એ રીતની બાબતો, અને બાકીના બધા ટેસ્ટના નામ છે. સો હવે જેમ કે આપણે જોઈએ 1155 તો આ એક હ્યુમન એરર છે, એટલે આવી ટાઈપના કોઈ પણ ડેટાઓ નહીં જાય. પછી આપણે એક બીજી એરર જોઈએ, જે 4 વર્ષના છોકરાએ પાર્શિયલ કલપ 17, બટ 4 વર્ષના છોકરા માટે 5 થી 8 વર્ષ માટે આપણે 3 ટેસ્ટ રાખ્યા છે, 9 થી 18 વર્ષ માટે આપણે અલગ ટેસ્ટ રાખ્યા છે. સો એનો મસ્ક્યુલર ટેસ્ટ એનો આવી જ નહીં શકે, એટલે આ 17 જે છે દેટ ઇઝ એ એક રોંગ ઇન્ડિકેટ કરે છે. તો આવી ટાઈપના કોઈ પણ રોંગ ડેટા નહીં ઇનપુટ કરવા જોઈએ, એટલે આપણે બહુ ચોક્કસપણે આનો બહુ ટ્રાન્સપરન્ટ રીતે આને 50 મીટર ડેશ. સો અહીંયા આપણે જોશું 10 વર્ષના છોકરાએ 0.0, મતલબ એ રિલાયબલ નથી. સો એવું સુપર હ્યુમન જેવું થઈ ગયું. સો એવી રીતના ડેટાઓને અવોઈડ કરવું. જેટલા પણ આ રેડ ડોટ છે એ બધા થોડા રોંગ ડેટાઓ છે, સો એવા ટાઈપના ડેટાઓ અવોઈડ કરવા. ત્યારબાદ આપણે જોઈશું મેઝરમેન્ટ ઇફેક્ટ એન્ડ ટેસ્ટ વેલિડિટી. ટેસ્ટ વેલિડ ક્યારે ગણાશે, જ્યારે એને બધી રીતે કમ્પ્લીટ રીતે કરવામાં આવ્યો હશે, એને હરેક ચોક્કસપણે બધા ટેસ્ટ અને બધી જ બાબતોને ધ્યાનમાં રાખી હોય તો એ ટેસ્ટ વેલિડ ગણાય. જેમ કે આપણે જોઈશું ટૂલ્સના અંદર, જેમ કે ફોર એન એક્ઝામ્પલ 50 મીટર ડેશ આપણે કરવાની છે સ્પીડના માટે, અને આપણી પાસે ગ્રાઉન્ડની અવેબિલિટી છે નથી, અને આપણે લઈ લીધું 40 મીટર્સ, સો એ આખા ટેસ્ટનો રિઝલ્ટ લઈને આવશે. અને તમે આપણે ટેસ્ટ લઈ રહ્યા છે 50 મીટર્સનો, સો એ આપણે બાબતો ધ્યાનમાં રાખવી કે જે પણ પ્રકારનું આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ, જેમ કે BMI માટે એકદમ એક્યુરેટ મળી શકે. અગર BMI પણ રોંગ આવે તો પછી એ ટેસ્ટ આપણે જેન્યુઇન કન્સિડર નહીં કરી શકીએ. પછી આવશે ટેસ્ટ પ્રોટોકોલ. હરેક વસ્તુને કરવાના એક પ્રોટોકોલ્સ હોય, જેમ કે હરેક વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનું ડિઝાઇનિંગ હોય, એનું સ્ટાઇલ હોય કે કેવી રીતે એને કરવું. સો હરેક વસ્તુ માટે આપણે આગળ જોઈશું કે આપણે હરેક ટેસ્ટ કેવી રીતે લેવાના છે, એના ફોર્મ એન્ડ ટેકનિક, પોસ્ચર્સ કેવી રીતે રહેશે, એના ટૂલ કેવી રીતે રહેશે. ફોર એન એક્ઝામ્પલ આપણે સિટ એન્ડ રીચના અંદર જે બોક્સ ડિઝાઇન કરવાનું છે, તો ઘણી બધી જગ્યાએ ડિઝાઇન બોક્સ
પ્રોપર મેનરમાં ડિઝાઇન નથી થતું તો એના કારણે ડેટા રોંગ આવે. સો હરેક ટેસ્ટને એક હરેક વસ્તુનો એક પ્રોટોકોલ હોય, તો આપણો પણ ટેસ્ટને એક પ્રોટોકોલ, આપણે એ ટેસ્ટ એક્સપર્ટીઝ છે. સો હરેક ટેસ્ટ આપણે પહેલાં કરવાના છે, આપણે જોવાના છે, આપણે એની ટ્રેનિંગ લેવાની છે. અને હું આશા રાખું છું કે આપણે બધા સ્પોર્ટ્સ ફેકલ્ટીથી બિલોંગ કરીએ છીએ, તો આપણે એ ટેસ્ટનો આઈડિયા છે જ. સો એટલા માટે રોંગ નહીં પડે, એટલા માટે આપણે એ ટેસ્ટમાં પહેલાં એક્સપર્ટીઝ બનવું, આપણે હરેક ટેસ્ટને જાણવું, કરવું અને મને પછી ઇમ્પ્લિમેન્ટ કરાવવું. સો હવે હું જે પણ મેં બાબતો સમજાવી છે તે ટેસ્ટને ઇમ્પોર્ટન્સ છે, જે આપણે જે ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે હું તેજસ દેસાઈ સરને ઇન્વાઇટ કરીશ આગળ ખેલો ઇન્ડિયા બેટરી ઓફ ટેસ્ટ લેવા માટે. બોડી માસ ઇન્ડેક્સ માપને કે લીએ ખેલો ઇન્ડિયા ફિટનેસ એપ કો ખોલે. એપ ખોલને કે બાદ ટેસ્ટ લે. હવે આપણે ટેસ્ટ લેવા માટે સૌથી પહેલા આપણી જે ખેલો ઇન્ડિયા ફિટનેસ એસેસર એપ છે એને આપણે ઓપન કરવાની છે. ઓપન કરશું એટલે સ્ક્રીન ઉપર આપણને ટેક ટેક વિકલ્પ દેખાશે. એ ટેક ટેક વિકલ્પ પર આપણે પસંદ કરવાનો છે. વિકલ્પ ચુને. દિયે ગયે વિકલ્પો મે સે બીએમઆઈ વિકલ્પ ચુને. હવે આપણે જેવું ટેક ટેક વિકલ્પ પસંદ કરશું એટલે આપણને સ્ક્રીન ઉપર સાત વિકલ્પ દેખાશે. માપને કે લીએ તૈયાર. જેવું આપણે બીએમઆઈ વિકલ્પ પસંદ કરશું એટલે આપણી આ એપ આ ટેસ્ટ માટે તૈયાર છે એવું આપણને સ્ક્રીન પર દેખાઈ જશે. બોડી માસ ઇન્ડેક્સ
या BMI किसी व्यक्ति की वर्तमान लंबाई और वजन के आधार पर उसके शरीर की चर्बी या फैट। अबे आज टेस्ट द्वारा आपने जो बालक ने जो वर्तमान लंबाई छे अने जो हमारा हलनू छे एनु वजन छे तेना आधार बालक ने जो शरीर ने जो चर्बी छे आपन का मापन करता है। BMI की गणना करने के लिए किसी व्यक्ति के वजन को उसकी दो गुना लंबाई से विभाजित किया जाता है। अपने बालक ने ऊंचाई मापवा माटे तमने देखे छे स्क्रीन ऊपर स्टेरियोमीटर अपन एनी जरूर पड़े मैं तमने अगर जे कीधु ते प्रमाणे કે જો તમારી પાસે સ્ટીરિયોમીટર અવેલેબલ ન હોય તો તમે પાછળ એક સપાટ દિવાલનો પણ ઉપયોગ લઈ શકો છો, તેના પર તમારે જે આપણી માપવાની ટેપ આવે છે ચોટાડી દેવી અને તેના દ્વારા પણ તમે બાળકની ઊંચાઈ લઈ શકો છો। સ્ટીરિયોમીટર ના હો તો લંબાઈ કિસી સમતલ દીવાર પર માપને વાલી ટેપ કી મદદ સે ભી માપી જા સકતી હૈ। इसे फ्लैट सरफेस से लिया जाता है। प्रतिभागी को जूते निकालकर अपने दोनों पैरों को एक साथ रखकर दीवार के साथ फीट लगाकर खड़ा करें। सुनिश्चित करें कि टांगे सीधी हो, बाजू बगल में और कंधे एक बराबर होने चाहिए। सुनिश्चित करें अबे अन्य अपने एक बात को खास ध्यान रखना कि तुम जारे पण बालक ने आ टेस्ट लेओ छो वजन ने ऊंचाई नहीं તો તમે જે જમીન પસંદ કરો છો તે સમતલ અને કઠોળ હોવી જોઈએ, જેના દ્વારા જ આપણને બાળકની ચોક્કસ ઊંચાઈ અને વજન મળી શકશે। ત્યારબાદ બાળકે આ રીતે સીધા ઉભા રહેવાનું છે, બે હાથ બાજુ પર, નજર સામેની તરફ અને જે તમારો સ્ટેરિયોમીટર છે એને ટચ કરીને ઉભા રહેવાનું છે। तरह की प्रतिभागी सामने सीधे देख रहा हो और नजर फर्श के समानांतर हो। लंबाई को એટલે તમારે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમે બાળકની જે પણ ઊંચાઈ નોંધો છો તે તમારે સેન્ટીમીટરના ખાનામાં તમારે નોંધવાની છે। લંબાઈ કી રીડિંગ કો સ્ક્રીન પર દી ગઈ જગહ પર ભી દર્જ કી જાની ચાહી। હવે અહીં તમને સ્ક્રીન પર દેખાય છે કે આપણી જે એપ છે એમાં તમારે એન્ટર વેઇટ, એન્ટર હાઈટ એન્ડ વેઇટ સ્કોર લખેલા છે। તો તમને જે ઊંચાઈનું ખાનું છે એમાં તમારે જે તમે બાળકની જે ઊંચાઈ તમે નોંધી છે તે તમારે આ ખાનામાં નોંધવાની રહેશે। વજન કો સહી ઢંગે માપને કે લિયે ડિજિટલ સ્કેલ કા ઉપયોગ। હવે જ્યારે આપણે બાળકનું વજન માપશું તે માપવાની આપણે પ્રક્રિયા કરવાની છે ત્યારે આપણે ફરજિયાત શક્ય હોય તો ડિજિટલ વેટ મશીનનો જ ઉપયોગ કરવાનો છે કે જેથી આપણને બાળકનું ચોક્કસ વજન જ મળી શકે। કરે ડિજિટલ સ્કેલ યા વેઇંગ મશીન કો સમતલ ફ્લેટ સરફેસ પર રખી। હવે અહીં તમારી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે બાળક વજન અને ઊંચાઈ કરવા માટે તમારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલા તો બાળકે બૂટ પહેરવાનો હોવા જોઈએ। ત્યારબાદ બીજી વસ્તુ આપણે જોવાની છે કે બાળક જે શરીર પર જે કપડાં પહેરેલા છે તે વધારે પડતા વજનવાળા ન હોવા જોઈએ। વધારે પડતા વજનવાળા હશે તો શું થશે આપણને કે બાળકનું આપણને વજન ચોક્કસ રીતે મળી શકશે નહીં, એટલે આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે आगे को डिजिटल स्केल के बीच में दोनों पैरों के साथ खड़ा करें, वजन किलोग्राम में दर्ज करें। वजन की रीडिंग स्क्रीन पर दी गई जगह पर ही दर्ज। जैसे आपने ऐप में मतलब कि मोबाइल की एप्लीकेशन से आपने एमा जो ऊंचाई ना खाना में जो आपने बालक ने ऊंचाई नोंदी तेज रीते आपने जो वजन नु खानो छे एमा आपने बालक नु जो वजन छे ते आपने नोंदवानो छे चुकी जानी चाहिए। दोनों रीडिंग ऐप में दर्ज हो जाने के बाद स्कैन अबे જ્યારે તમે બાળકની બંને વસ્તુ એટલે કે ઊંચાઈ અને વજન બે એના ખાનામાં નોંધી દો છો ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર એક સ્કેન બટન દેખાય, એટલે જ્યારે આપણે જે વિદ્યાર્થીનો જે આપણે આઈડી કાર્ડ ફિટનેસ આઈડી કાર્ડ જનરેટ કરેલો છે QR કોડ વાળો હવે આપણે એને સ્કેન કરવાનું છે, એટલે આપણે સ્કેન વિકલ્પ પર ક્લિક કરજો। વિકલ્પ ચુને ઓર પ્રતિભાગી કા આઈડી કાર્ડ સ્કેન કરીએ। પ્રતિભાગી કે હવે તમે જ્યારે પણ વિદ્યાર્થીનો ફિટનેસ આઈડી કાર્ડ QR કોડ વાળો કે તમે જ્યારે પણ સ્કેન કરશો એટલે તમને બાળકની તમામ ડિટેલ સ્ક્રીન ઉપર દેખાશે। જોઈ લો તમે અહીં બાળકનું નામ દેખાય છે, બાળકનો ક્લાસ નંબર છે, એ દરેક બાળકને અલગ અલગ આવશે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે બાળકની એજ દેખાય છે, બાળકનું જેન્ડર એટલે કે મેલ હોય તો મેલ ને ફિમેલ હોય તો ફિમેલ, એટલે આ જે મોબાઈલ એપ છે તે એટલી સ્માર્ટી રીતે બનાવેલી છે કે તમારે ફક્ત બાળકનો ડેટા એટલે તમે વજન અને ઊંચાઈ તમે નાખી દો છો તો તમે કરવાની છે જેથી આ ટેસ્ટ માટેનો બાળકનો ડેટા સેવ થઈ જશે।
आयु और लिंग अपडेट करने के बाद सेव करके रिकॉर्ड दर्ज करें। इस तरह बॉडी मास इंडेक्स की गणना की प्रक्रिया को समाप्त करें। आ रीते आपने बॉडी मास इंडेक्स ने टेस्ट की प्रक्रिया पूर्ण करवानी छे। ચોરસ સીટ ની જરૂર પડશે। હવે આપણે આ સ્પેસમાં કઈ કઈ કામગીરી કરવાની થાય છે તેનો આપણે વિડિયો દ્વારા સંપૂર્ણ માહિતી મેળવીએ। विकल्पों में से कोऑर्डिनेशन दबाएं। હવે જેવું આપણે ટેક્સ્ટ ટેસ્ટ વિકલ્પ પસંદ કરશું એટલે આપણને સ્ક્રીન ઉપર 7 વિકલ્પ દેખાશે। એ વિકલ્પોમાંથી આપણે જે કોઓર્ડિનેશન વિકલ્પ છે આપણે એને પસંદ કરવાનું છે। ઓર ક્લિક ટેપિંગ વિકલ્પ ચુને। હવે જેવું આપણે કોઓર્ડિનેશન પર વિકલ્પ પસંદ કરશું તેવું આપણને સ્ક્રીન ઉપર ફ્લેટ ટેપિંગ લખેલું દેખાશે। જેવું આપણે ફ્લેટ ટેપિંગ ટેસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે આપણી જે આ એપ છે તે આ ટેસ્ટ માટે તૈયાર છે। अब ऐप प्लेट टैपिंग टेस्ट लेने के लिए तैयार है। ये टेस्ट ऊपरी लिम की मूवमेंट की गति और कोऑर्डिनेशन को मापता है। इस टेस्ट को कर आ टेस्ट थी आपने बालक की जो हाथ की झड़प छे अने जे बालक ने जो कोऑर्डिनेशन ऑफ लिप मूवमेंट छे आपने एनो ख्याल मळे छे। के लिए एक टेबल पर 20 सेंटीमीटर डायमीटर की दो पीवी डिस्क और 30 बाय 20 सेंटीमीटर आकार की एक आयत शीट की आवश्यकता होती है। टेबल की ऊंचाई को प्रतिभागी की लंबाई के हिसाब से ठीक कर लें ताकि वो डिस्क के सामने બાળકની હાઈટ પ્રમાણે તમારે ઉપર નીચે થાય તેવું ટેબલ તમારે પસંદ કરવાનું છે। કેમ કે તમારી પાસે જે બાળકો આવશે તે એક સરખી હાઈટના આવવાના નથી માટે તમારે જે ટેબલ છે તે એવું પસંદ કરવાનું છે કે જેથી આપણે ટેબલની હાઈટ ઉપર નીચે કરી શકીએ આરામથી ખડા હો શકે। દોનો પીરી ડિસ્ક કો ટેબલ કે બીચ સે 60 સેન્ટીમીટર કે બરાબર દૂરી પર અલગ અલગ છોડ પર હવે મેં તમને આગળ જે વાત કરી હતી કે આપણે સર્જનમાં શું શું જોઈશે તે તો હવે જે યલો ડિસ્ક છે બે પીળી ડિસ્ક 20 સેન્ટીમીટર ડાયામીટરની એ આપણને બે પીળી ડિસ્ક કઈ રીતે રાખવાની છે અને કેટલા અંતરે રાખવાની છે તે તમને સ્ક્રીન પર દેખાય છે। બે ડિસ્ક વચ્ચેનું જે અંતર છે તે 60 સેન્ટીમીટર હોવું જોઈએ અને વચ્ચે જે 30 બાય 20 સેન્ટીમીટર આપણો જે ચોરસ છે ચોરસ છે તે આપણે વચ્ચે રાખવાની છે। જે ચોરસનું જે આપણું સેન્ટર આવશે 30 બાય 20 સેન્ટીમીટર ચોરસ જે સીટ છે તેનું જે સેન્ટર છે ત્યાંથી 1 બાય 30 સેન્ટીમીટર એક ડિશ આવશે અને બીજી બાજુ 30 સેન્ટીમીટર બીજી ડિશ મધ્ય બિંદુ છે તે એક જ લાઇનમાં હોવું જોઈએ તો જ તમે આ ટેસ્ટ ચોક્કસ રીતે લઈ શકશો। પર રખી આયત હાથ દિયા જાતા હે પ્રતિભાગી અપના દૂસરા હાથ આયત પર રખતા હે પ્રતિભાગી પ્રિફર્ડ હાથ સે લગાતાર ઇતની હવે અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ જે વિદ્યાર્થીની છે એનો એક હાથ આપણે જે ચોરસ સીટ છે એના પર છે જ્યારે જે બીજો હાથ છે તેના દ્વારા એ ટેપની પ્રક્રિયા કરશે। હવે આ જે ડાબો હાથ છે તે મધ્યમાં શા માટે એટલે કે જે મુક્ત હાથ છે તે તમારે વચ્ચે મૂકવાનો છે એટલે કે ચોરસ સીટ પર જે છે આપણે તેના પર મૂકવાનો છે જ્યારે જે આપણો મુખ્ય હાથ છે તેના દ્વારા આપણે ટેપિંગની ક્રિયા કરવાની છે। હવે જ્યારે એક વખત બાળકી સંપૂર્ણ બેલેન્સ કરીને તૈયાર થશે ત્યારબાદ આ જે ટેપિંગની પ્રક્રિયા છે તે એમણે 25 સર્કલ પૂરા કરવાના છે એટલે 25 સર્કલ કઈ રીતે માની લો કે એમનો મુક્ત હાથ ડાબો હાથ છે તો એમણે એ વચ્ચે મૂક્યો છે
જમણા હાથથી પહેલા ડાબી બાજુ ટચ કરશે, ત્યારબાદ જમણી બાજુ ટચ કરશે, એ રીતે એક સર્કલ પૂરું થશે. એવી રીતે એ વિદ્યાર્થીની 25 સર્કલ પૂરા કરવાના છે. हो सके जल्दी हो सके दोनों डिस्क को बारी बारी से क्रैक करता है. जैसे ही प्रतिभागी इस टेस्ट को शुरू करने के लिए तैयार हो, जारे पण जे बाळक के विद्यार्थीनी छे आ टेस्ट माटे तैयार थशे त्यारे तमारे टाइमर ऑन करवानुं छे. हो जाए स्क्रीन पर स्टार्ट टाइमर विकल्प टैप करें. इस प्रक्रिया के 25 चक्र लगाने होते हैं. और 25 चक्र पूरे करने के लिए लिया गया कुल समय रिकॉर्ड. अगर मैं तुम्हें ये कीधु दे रही है कि जारे बाड़की ना 25 चक्र पूरा करते त्यारे आ टेस्ट पूरी थेली गणाशे. जैसे ही प्रतिभागी टेस्ट के 25 चक्र पूरा करता है, स्क्रीन पर दी गई घड़ी भागी के द्वारा प्लेट टैपिंग के 25 चक्र पूरा करने के लिए किए गए समय को दर्शाती है. प्रतिभागी के हमें ये अपनी महत्वपूर्ण प्रक्रिया कि आपने भारत में टेस्ट तो ले ली थी, अब त्यार बाद इनमें जो फिटनेस आईडी कार्ड है आपने एनएस स्कैन करवाना है. ये स्कैन कर दूं એટલે આપણે બાળકની તમામ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર દેખાશે. સ્ક્રીન ઉપર દેખાઈ છે, દેખાઈ ગયા પછી આપણે જે સેવ બટન છે નીચે તેને ક્લિક કરીશું એટલે જેથી બાળકનો તમામ ડેટા સેવ થઈ જશે. કે આઈડી કાર્ડ સ્કેન કરને કે બાદ ડેટા સેવ કરી ઓર પ્લે ટેપિંગ ટેસ્ટ કો સમાપ્ત કરી. આ રીતે આપણે પ્લે ટેપિંગ ટેસ્ટ ની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. હવે જે 5-8 વર્ષના બાળકો છે એને માટે જે ત્રીજી ટેસ્ટ છે તે ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ. આના દ્વારા આપણે બાળકનું બેલેન્સ એટલે કે સંતુલન કેટલું છે તેનો ખ્યાલ આવશે. આના માટે આપણે જે સાધનની જરૂર છે તે કે તમે ઈંટનો ઉપયોગ કરવાનો છો, તમે ઈંટનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો જે આપણી ઈંટ આવે છે નોર્મલ ઈંટ એના માપની તમે લાકડાનું એક બીમ પણ તમે લઈ શકો છો. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, તમે લાકડાનું બીમ જ્યારે પણ લો ત્યારે એ ઈંટના સાઈઝનું હોવું જોઈએ. તો હવે આપણે આ જે ટેસ્ટ છે કઈ રીતે આપણે લેવાની છે કે બાળકો પાસે કઈ રીતે આપણે કરાવવાની છે તેનો આપણે વિસ્તાર વિગત દ્વારા મેળવીએ. फ्लेमिंगो बैलेंस टेस्ट लेने के लिए खेलो इंडिया फिटनेस ऐप खोलें. ऐप खोलने के बाद टेस्ट लें. अबे સૌથી પહેલા જે આપણું જે પહેલું પગથિયું કે ખેલો ઇન્ડિયા ફિટનેસ એસએસઆર જે એપ છે આપણી મોબાઈલમાં આપણે એને ઓપન કરવાની છે. ત્યારબાદ સ્ક્રીન પર જે ટેક ટેક પસંદ દેખાય છે એના પર આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. વિકલ્પ ચુને દીગે ટેસ્ટ વિકલ્પો. હવે જેવો આપણે સાત વિકલ્પ સ્ક્રીન પર દેખાય છે તેવા આપણે જે બેલેન્સ વિકલ્પ રાખેલો હતો એના પર આપણે ક્લિક કરવાનું છે. બેલેન્સ વિકલ્પ પર જેવું ક્લિક કરશો એટલે આપણે સ્ક્રીન ઉપર દેખાશે ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ, એટલે કે આપણે જે ટેસ્ટ લેવાની છે હમણાં તે દેખાડે તમને. હવે આપણે એના પર ક્લિક કરશો એટલે આ એપ આપણી આ ટેસ્ટ માટે તૈયાર છે આપણને એવો ખ્યાલ આવી જશે. બેસિક સંતુલન ઓર ફિર ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ કા વિકલ્પ ચુને. અબ એપ ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ લેને કે લિયે તૈયાર હૈ. फ्लेमिंगो बैलेंस टेस्ट एक टांग पर सफलतापूर्वक संतुलन की क्षमता. હવે આ ટેસ્ટ દ્વારા આપણે બાળકની એક પગ ઉપર ઊભા રહેવાની તાકાત એટલે બાળક જે એક પગ પર ઊભો છે એની તાકાત કેટલી છે આપણને એનો ચોક્કસ રીતે ખ્યાલ આવશે. આપો માપતા હે ये टेस्ट टांग कमर और पेट की मांसपेशियों की ताकत का आकलन करता. હવે આ ટેસ્ટ ની આકારણી એટલે કે આપણે જે એસેસમેન્ટ કરીએ છીએ ને આકારણી દ્વારા જે પગની તાકાત છે નિતંબનો જે ભાગ છે અને
સ્નાયુઓના જે સંતુલનનું જે છે બાળકનું તેની આપણે ચોક્કસ ચકાસણી કરી શકીએ છીએ. એટલે આ ટેસ્ટ દ્વારા આપણે આ તમામ વસ્તુઓનો ખ્યાલ મેળવી શકશું. एक टांग पर नंगे पैर बीम या ब्रिज या लाइन पर खड़े हो जाएं, प्रिफर्ड टांग पर संतुलन बनाते हुए नॉन प्रिफर्ड टांग को पीछे से मोड़कर इसके पैर को हाथ से पकड़ते हुए अब यही समय स्क्रीन पर जोड़ सको छो कि बालक की पोजीशन कई रीते आवे छे. अब जे बालक नो जे मुक्त पग छे जे पूरे पूरे घुटनामांथी वाळेलो हशे पाछळनी तरफ अने मुक्त हाथ वडे ए पगने एने बराबर पकड़ी राखेलो हशे. ज्यारे એનો જે મુખ્ય હાથ છે તે આગળની બાજુ સીધો હશે. એટલે આ રીતે જ્યારે બાળક આ ટેસ્ટ માટે આવશે ત્યારે એનું બેલેન્સ માટેની પોઝિશન આ રીતે આવશે. નેક્સ્ટ નિતંબ સે લગાએ પ્રશિક્ષક ટેસ્ટ શરૂ કરને કે સંકેત કે સાથ હી સ્ટોપ વોચ કો શરૂ. હવે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જો બાળકને તમારી મદદની જરૂર હશે ઉભા રહેવા માટે તો તમારે બાળકને એ મદદ માટે તમારે તૈયાર રહેવું પડશે. તમે બાળકને મદદ કરી શકો છો. પ્રશિક્ષક દ્વારા સ્ટાર્ટ કા સિગ્નલ દીધે. હવે જ્યારે બાળક બેલેન્સ માટે તૈયાર થઈ જશે અને જે કોચ છે જે પીડી ટીચર છે કે જે ટ્રેનર છે એટલે કે એસેસર એ ટેસ્ટ માટે સિગ્નલ આપશે એટલે કે તૈયાર જો એમ સિગ્નલ આપશે ત્યારે આપણે આપણે ટાઈમર ઓન કરો. એહી ટાઈમર શરૂ હો જાતા હે. એપ પર ટાઈમર શરૂ કરને કે લિયે સ્ટાર્ટ ટાઈમર કો ટેપ કરે. जब भी प्रतिभागी संतुलन खोता है या फिसल जाता है तो अब समय जो सको छो कि जारे पण बालक नो बैलेंस पड़ी जाय छे એટલે કે બાળક નો બેલેન્સ ખોરવાઈ જાય છે નીચે પડી જાય છે ત્યારે તમને જે સ્ક્રીન પર ટાઈમર દેખાય ત્યારે તમારે પોઝ કરવા આવશે. એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ બાળક નો બેલેન્સ નીચે પડે છે ત્યારે તમારે ટાઈમર પોઝ કરવાનું છે. પણ પરંતુ ફરીથી બાળક જ્યારે બેલેન્સ માટે તૈયાર થાય છે ત્યારે તમારે ફરીથી ટાઈમર ઓન કરવાનું રહેશે. स्टॉप वॉच को उतनी देर के लिए रोक दिया जाता है. यदि कोई प्रतिभागी 30 सेकंड में 15 बार संतुलन अबे आई तुम्हारी वस्तु खास ध्यान रखनी होता है या गिर जाता है तो टेस्ट को अबे मान लो कोई बालक छे तो ये 20 सेकंड में એનો બેલેન્સ 15 વાર પડી જાય છે તો ત્યારે એવા સમયે આપણે આ જે બાળક છે તે આ ટેસ્ટ માટે ડિસ્ક્વોલિફાઈડ થશે.